Hello students, so today we are going to start our most important topic, differentiation. Basically differentiation is topic of mathematics, but there are lots of use in physics of differentiation. So first question to tamara mind ma e aave barabar ke what is differentiation, barabar, what is the actual need of differentiation and what is use of differentiation, barabar. तो आपणे चलो बेसिक टॉपिक ज समजवानो छे, बराबर, के डिफरेंशिएशन एक्चुअल में छे शुं, कई रीते डिफरेंशिएशन कराय अने डिफरेंशिएशन नो यूज कई कई रीते पॉसिबल छे, बराबर, ए आजना विडियो में आपणे जोवानुं छे, बराबर. तो चलो आपणे टॉपिक स्टार्ट करिए, बराबर, आपणो डिफरेंशिएशन. तो हवे डिफरेंशिएशन नुं स्टार्टिंग आपणे कई रीते करीए, तो के सपोज आपणे एवुं अज्यूम करिए के ग्राफ आपणे ड्रो करिए, बराबर. सपोज अहींया तमे एक ग्राफ ड्रो कर्यो छे. Suppose this is x and this is y. चलो क्लियर એટલે તો હવે તમે જે ગ્રાફ ડ્રો કર્યો છે ને એક્ચ્યુઅલમાં ગ્રાફ તમને કેવો મળ્યો, ફોર એક્ઝામ્પલ સ્ટ્રેટ લાઈન. અહીંયા તમને જે ગ્રાફ મળ્યો છે ને ગ્રાફ તમને ફોર એક્ઝામ્પલ કેવો મળ્યો છે, સ્ટ્રેટ લાઈન. તો અહીંયા શું થશે, તો કે સ્લોપ ફાઇન્ડ કરવા માટેના ફોર્મ્યુલા તમને બધાને ખ્યાલ હશે, 10th ની અંદર તમે સ્ટડી કર્યું હશે, બરાબર, કે સ્લોપ નું ફોર્મ્યુલા શું થાય, જનરલી સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા, બરાબર. આવું એક ફોર્મ્યુલા તમે સ્ટડી કર્યું હશે. તો અહીંયા શું થશે, એક્સ એક્સિસના રિસ્પેક્ટમાં આ સ્લોપ શું કરશે, કે એંગલ ફોર્મ કરશે, દેટ ઇઝ સપોઝ થીટા. તો એ થીટાની વેલ્યુ તમને જો ખ્યાલ હોય તો થીટાની વેલ્યુ તમારે શું કરી દેવાની, અહીંયા પુટ કરી દેવાની. જો થીટાની વેલ્યુ અહીંયા પુટ કરી દીધો તો તમને શું થાય, સ્લોપની વેલ્યુ ઓટોમેટિક મળી જાય. સો ધીસ ઇઝ ફર્સ્ટ ફોર્મ્યુલા ઓફ સ્લોપ, સમજાય છે. હવે એની બદલે માનો કે તમારે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરવું હોય તો શું કરવું પડશે, બે પોઈન્ટ અઝ્યુમ કરવા પડશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે પોઈન્ટ અઝ્યુમ કરીએ ફર્સ્ટ પોઈન્ટ એ, અહીંયા આપણે પોઈન્ટ અઝ્યુમ કરીએ સપોઝ બી. તો હવે શું થશે, તો કે અહીંયા તમે બે પોઈન્ટ અઝ્યુમ કર્યા એ અને બી, તો શું થશે, એ પોઈન્ટની એક્સ એક્સિસ પર કંઈક વેલ્યુ હશે, એવી રીતે બી પોઈન્ટની બી શું હશે, એક્સ એક્સિસમાં કંઈક વેલ્યુ હશે જ ને, એવી રીતે એ એક્સ એ પોઈન્ટની વાય એક્સિસમાં બી કંઈક વેલ્યુ હશે, અને એ જ રીતે બી ની બી વાય એક્સિસમાં કંઈક વેલ્યુ હશે. ચલો આપણે એઝ્યુમ કરીએ કે એ પોઈન્ટની એક્સ એક્સિસમાં વેલ્યુ કેટલી હશે, ફોર એક્ઝામ્પલ એક્સ વન, અને બી પોઈન્ટની એક્સ એક્સિસમાં વેલ્યુ કેટલી હશે, ફોર એક્ઝામ્પલ એક્સ ટુ. સિમિલરલી એ પોઈન્ટની વાયમાં વેલ્યુ કેટલી હશે, વાય વન, અને બી પોઈન્ટની વાયમાં વેલ્યુ કેટલી હશે, ફોર એક્ઝામ્પલ વાય ટુ. ચલો આટલું તમને સમજાય છે કે બે પોઈન્ટ આપણે અઝ્યુમ કર્યા, બે પોઈન્ટના આપણે એક્સના અને વાયના કોર્ડિનેટ ફાઇન્ડ કર્યા, બરાબર. તો હવે શું થશે, તો કે સ્લોપનું સેકન્ડ ફોર્મ્યુલા શું થાય, તો કે સ્લોપનું સેકન્ડ ફોર્મ્યુલા કંઈક તમે આ રીતે લખી શકો, દેટ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન, બરાબર. મતલબ કે તમારી પાસે અહીંયા બે કોર્ડિનેટ છે, બરાબર, મતલબ કે વાય ટુ ની, વાય વન ની, એક્સ ટુ ની અને એક્સ વન ની વેલ્યુ તમારી પાસે છે જ, એ બધી વેલ્યુ અહીંયાથી ઉપાડીને તમે અહીંયા પુટ કરો, બરાબર, એટલે તમને શું આન્સર મળી જાય, સ્લોપનો આન્સર મળી જાય, બરાબર. તો સ્લોપના જનરલી ફોર્મ્યુલા કેટલા છે, ટુ. હવે આપણા માટે આ ટોપિક આપણા માટે અત્યારે છે જ નહીં, બરાબર, આ તો તમારે ખાલી યુઝમાં આવે એટલે મેં તમને સ્લોપ યાદ કરાવી દીધું, બરાબર, કે ટેન્થમાં તમારે સ્લોપના કંઈક આવા ફોર્મ્યુલાસ આવતા. હવે શું થાય ને, જોજો અહીંયા શું થાય, તો કે આપણે એવું કીધું કે સ્લોપ છે ને આપણો સ્લોપ, એ સ્લોપનો એક્સ એક્સિસના અકોર્ડિંગ એંગલ કેટલો બને છે, થીટા, બરાબર. તો હવે તમે એક કામ કરો, હવે તમે એક કામ કરો, અહીંયા તમે ક્યાંય બી એક એક્સ, અહીંયા તમે કોઈ બી પોઈન્ટ ચૂઝ કરો, બરાબર, ફોર એક્ઝામ્પલ એ પોઈન્ટ ચૂઝ કર્યો તો આપણે, તો એનો તમે એક્સ એક્સિસ સાથે એંગલ જોશો તો કેટલો મળશે, થીટા જ મળશે. એવી રીતે સપોઝ તમે સેકન્ડ પોઈન્ટ અઝ્યુમ કર્યો બી, તો એ સેકન્ડ પોઈન્ટનો તમે એક્સ એક્સિસ સાથે એંગલ જોશો તો એ બી તમને કેટલો મળશે, થીટા જ મળશે, બરાબર. અહીંયા તમે શું અઝ્યુમ કર્યું, એક્સ એક્સિસ, અહીંયા બી તમે શું અઝ્યુમ કર્યું, એક્સ એક્સિસ. તો શું થશે, એનો મતલબ કે હરેક પોઈન્ટ પર તમે એંગલ મેઝર કરશો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સિસ તો એ તમને કેટલો મળશે, થીટા, બરાબર. એનો મતલબ કે થીટાની વેલ્યુ જો શું હોય, કોન્સ્ટન્ટ, થીટાની વેલ્યુ શું છે, કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મતલબ કે ચેન્જ થતી નથી, થીટાની વેલ્યુ શું છે, કોન્સ્ટન્ટ, એનો મતલબ કે ચેન્જ થતી નથી. જો થીટા કોન્સ્ટન્ટ હોય તો એ વેલ્યુ તમે અહીંયા પુટ કરો તો ટેન થીટાની વેલ્યુ કેવી મળશે, કોન્સ્ટન્ટ, મતલબ કે હરેક વખતે કેવી મળશે, સેમ.
हरेक वक्ते टेन थीटा तमने सेम मळतो होय तो एनो मतलब हरेक वक्ते स्लोप भी केवो मळशे सेम एनो मतलब के जो थीटा कॉन्स्टंट होय तो स्लोप नी वेल्यू भी केवी होय कॉन्स्टंट कॉन्स्टंट मतलब के स्लोप नी वेल्यू केवी हशे कॉन्स्टंट मतलब के स्लोप नी वेल्यू केवी हशे फिक्स स्लोप नी वेल्यू चेन्ज थशे नहीं तो जो लीनियर ग्राफ नी अंदर केवू थयुं तो के लीनियर ग्राफ नी अंदर हरेक पॉइंट पर स्लोप नी वेल्यू केवी थई सेम बट आपणा माटे आ क्वेश्चन नथी આપણા માટે આ ક્વેશ્ચન નથી બરાબર આપણા માટે ક્વેશ્ચન શું છે તો કે જ્યારે લિનિયર ગ્રાફ આવે ત્યારે તો આપણને કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં જ્યારે લિનિયર ગ્રાફ આવે ત્યારે આપણને કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં તો પ્રોબ્લેમ છે ક્યાં એ જ આપણે જોવાનું છે બરાબર તો કે ફોર એક્ઝામ્પલ તમને હવે આપણે બીજો ગ્રાફ અઝ્યુમ કરીએ ચલો તમને ખ્યાલ જ છે ધીસ ઇઝ એક્સ એક્સિસ એન્ડ ધીસ ઇઝ વાય એક્સિસ હવે ગ્રાફ તમને સપોઝ લિનિયર નથી મળ્યો બરાબર ગ્રાફ તમને કેવો મળ્યો છે સપોઝ કર્વ શેપનો મળ્યો આ રીતનો ગ્રાફ ચલો તમને મળ્યો તો ચલો આ રીતનો ગ્રાફ હશે તો શું થશે તો કે આ રીતનો ગ્રાફ હોય બરાબર તો હવે તમે અહીંયા એંગલ જુઓ તમે અલગ અલગ પોઈન્ટ અઝ્યુમ કરો બરાબર અલગ અલગ પહેલા આપણે પોઈન્ટ અહીંયા નામ આપી દઈએ બરાબર અલગ અલગ પોઈન્ટના ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ પોઈન્ટ એ ઓર ઓ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે ઓ આપી દઈએ સપોઝ ધીસ ઇઝ પોઈન્ટ એ This point is suppose B. This point is suppose C. This point is suppose D. ચલો આપણે શું કહી રહ્યા અલગ અલગ પોઈન્ટ અઝ્યુમ કરી રહ્યા તો સ્લોપ કર્વ શેપ નો પાર્ટ હોય ત્યારે સ્લોપ કઈ રીતે ફાઇન્ડ કરાય કર્વ શેપ નો ગ્રાફ હોય ત્યારે કઈ રીતે તમે કર્વ ફાઇન્ડ કરી શકો તો કે ટેન્જન્ટ ડ્રો કરવાનો તો પહેલો ક્વેશ્ચન તો આવે કે સર ટેન્જન્ટ ડ્રો કઈ રીતે કરાય તો ટેન્જન્ટ નો મતલબ શું થાય તો કે કોઈ ભી એક પોઈન્ટ હોય ને એ પોઈન્ટને ઇન્ટરસેક્ટ કરે ને ખાલી એ જ પોઈન્ટને એ પોઈન્ટને નહીં પણ ખાલી એ જ પોઈન્ટને જો ઇન્ટરસેક્ટ કરતી એક લાઈન તમે એમાંથી પાસ કરો ને તો એ શું થાય એનો ટેન્જન્ટ તો અહીંયા આપણે એવું કરીએ કે એ પોઈન્ટમાંથી પાસ થતો એક ટેન્જન્ટ ડ્રો કરીએ બરાબર તો જો કંઈક આ રીતે હું ટેન્જન્ટ ડ્રો કરી શકું જો ખાલી એક પોઈન્ટ એમાંથી જ પાસ થાય છે એવી રીતે સપોઝ મારે બી પોઈન્ટનો ટેન્જન્ટ ડ્રો કરવો હોય તો બી પોઈન્ટનો ટેન્જન્ટ હું કઈ રીતે ડ્રો કરી શકું તો કે બી પોઈન્ટનો ટેન્જન્ટ સપોઝ મેં આ રીતે ડ્રો કર્યો અહીંયા ક્યાંક દેખાય છે હવે એવી જ રીતે મારે સી પોઈન્ટનો ટેન્જન્ટ ડ્રો કરવો છે બરાબર તો એ હું કઈ રીતે ડ્રો કરી શકું તો કે આ મેં શું કર્યું છે સી પોઈન્ટનો ટેન્જન્ટ ડ્રો કર્યો અહીંયા જુઓ અને એ જ રીતે સપોઝ મારે ડી પોઈન્ટનો ટેન્જન્ટ ડ્રો કરવો છે તો એ કઈ રીતે કરાય તો કે ડી પોઈન્ટનો ટેન્જન્ટ મારે આ રીતે ડ્રો કરવો પડશે ચલો સમજાય જેટલું તો હવે આની અંદર તમને જોવા કેવું મળ્યું તો કે આની અંદર આપણને ખબર એવી પડી કે હરેક પોઈન્ટના ટેન્જન્ટની ડાયરેક્શન શું છે ડિફરન્ટ કેમ કે તમે એ પોઈન્ટનો ટેન્જન્ટ જોશો તો કઈ રીતે મળે તમને અપવર્ડ ડાયરેક્શનમાં આ રીતે બી પોઈન્ટનો તમે ટેન્જન્ટ જોશો તમને કઈ રીતે મળશે આ ડાયરેક્શનમાં મળશે એવી જ રીતે તમે સી પોઈન્ટનો ટેન્જન્ટ જોશો તમને કઈ ડાયરેક્શનમાં મળશે આ ડાયરેક્શનમાં અને ડી પોઈન્ટનો ટેન્જન્ટ જોશો તમને કઈ રીતે મળશે આ રીતે હોરિઝોન્ટલ એનો મતલબ કે હરેક પોઈન્ટ પર શું થશે ટેન્જન્ટની ડાયરેક્શન ચેન્જ થાય છે બરાબર તો હવે એનો મતલબ એવો થાય છે કે હરેક પોઈન્ટ પર ટેન્જન્ટની ડાયરેક્શન ચેન્જ થતી હોય તો એનો મતલબ કે થીટા આના પહેલાના પોઈન્ટમાં આપણી પાસે કેવું હતું થીટા કોન્સ્ટન્ટ હતો બટ અહીંયા થીટા શું થાય છે વેરી થાય છે મીન્સ ઇન ધીસ કેસ થીટા ઇઝ વેરીએબલ So we can say that in this case theta is variable. હવે theta vary થતો હોય બરાબર theta vary થતો હોય તો formula slope નું શું હતું we know that formula of slope is m is equal to tan theta. તો અહીંયા જુઓ theta ની વેલ્યુ તમે શું કરશો અહીંયા જુઓ theta ની વેલ્યુ તમે શું કરશો ચેન્જ તમે theta ની વેલ્યુ શું કરો છો ચેન્જ જો તમે થીટાની વેલ્યુ ચેન્જ કરો તો શું થાય ઓટોમેટિકલી આ સ્લોપની વેલ્યુ બી શું થઈ જશે ચેન્જ એમ મતલબ કે શું થાય સ્લોપ થીટા શું છે વેરીએબલ મીન્સ કે થીટા શું થાય છે ચેન્જ થાય છે થીટા ચેન્જ થતો હોય તો સ્લોપ બી શું થાય ચેન્જ થાય એનો મતલબ કે હરેક પોઈન્ટ પર સ્લોપની વેલ્યુ કેવી મળશે તમને હરેક પોઈન્ટ પર તમને સ્લોપની વેલ્યુ કેવી મળશે ડિફરન્ટ તો શું કરવું હવે બરાબર એના માટે જ આપણે ડિફરન્શિએશન કરવું પડશે બરાબર મતલબ કે ડિફરન્શિએશન નો બોન મતલબ કે જન્મ ક્યાંથી થયો તો કે એક્ચ્યુઅલમાં ડિફરન્શિએશન આ
टॉपिक पर थी जाइवो मतलब कि आ टाइप ना क्वेश्चंस क्रिएट थिया ने त्यारे ज डिफरेंशिएशन नामनी वस्तु बधाने खबर पड़ी बराबर मतलब कि इंट्रोड्यूस थई। तो चलो हवे आपणे ए ज जोईए बराबर के आ एक्चुअल मां केवा शू मांगे छे। तो के आपणे एक सिंपल ग्राफ ड्रॉ करीए ने पछी एना ऊपरथी धीरे धीरे समझवानी ट्राई करी बराबर। तो चलो अहींया आपणे एवुं कंईक अज्यूम करी आ एक नॉर्मल मैं ग्राफ ड्रॉ कर्यो। चलो आ मैं एक नॉर्मल ग्राफ ड्रॉ कर्यो। हवे एनी अंदर थी ग्राफ एक्चुअल मां निकळे छे कई रीते तो के एनी अंदर थी ग्राफ सपोज गमे रीते अज्यूम करो बराबर कई फर्क पड़तो नथी। फॉर एक्जाम्पल तमे एवुं विचार्यु के आ रीते ग्राफ मळे। चलो कई रीते ग्राफ मळे छे आ शेप मां तमने ग्राफ मळे छे बराबर। दिस इज एक्स एक्सिस एंड दिस इज वाई एक्सिस बराबर। एटली तो तमने चलो ख्याल ज छे। हवे आप ग्राफ परना कोई भी बे पॉइंट तमे अज्यूम करो। फॉर एक्जाम्पल अहींया मैं पॉइंट अज्यूम कर्यो छे फर्स्ट पॉइंट इज ए एंड सेकंड पॉइंट इज सपोज अहींया छे बराबर। सेकंड पॉइंट इज सपोज चलो त्यां एनी थोड़ोक नीचे अज्यूम करिए बराबर नजीक पड़े आपणने। सेकंड पॉइंट इज सपोज बी। हवे शुं थशे हवे शुं थशे तो के ए ज तमारे समझवानुं छे। अहींया आपणे ओर्डिनरी मेथड मतलब के जे आपणी सिम्पल मेथड हती तेमां शुं करता आपणे आनो एक्स कम्पोनंट अज्यूम करी देट इज एक्स वन आनो बी एक्स कम्पोनंट अज्यूम करी देट इज एक्स टू आनो आपणे शुं करीए वाई कम्पोनंट अज्यूम करीए देट इज वाई वन અને બી પોઈન્ટનો બી વાય કમ્પોનન્ટ અઝ્યુમ કરીએ ધેટ ઇઝ વાય ટુ। સમજાય છે? પણ અહીંયા તમે જોશો તો અહીંયા તમે હવે તમને હું લાઈન ડ્રો કરીને જ બતાવું બરાબર એટલે તમને સમજાય। અહીંયા તમે શું કરશો એ અને બી માંથી પાસ થતો એક સ્લોપ ડ્રો કરશો ને તો તમને ખબર પડશે કે આ પાર્ટ છે આ પાર્ટ મતલબ કે આ જે કર્વ પાર્ટ છે બરાબર એ ટેન્જન્ટની બહાર નીકળી ગયો બરાબર। આ એક પાર્ટ છે ટેન્જન્ટની શું થઈ ગયો બહાર નીકળી ગયો મતલબ કે અહીંયા હરેક પોઈન્ટ પર થીટાની વેલ્યુ શું થશે ચેન્જ તો ત્યાં સ્લોપ બી શું થશે ચેન્જ। તો હવે ચલો આપણે એવું નથી કરવું તો શું કરીશું હવે મેઇન ક્વેશ્ચન એ જ છે બરાબર। તો ચલો હું એક વસ્તુ તમને કહું આ એ પોઈન્ટ અને બી પોઈન્ટને આપણે એકબીજાથી નજીક લઈ આવી તો શું થાય તો કે ચલો આપણે વિચારીએ કે એ પોઈન્ટ સપોઝ અહીંયા લખું A point ને સપોઝ હું અહીંયા લખું બરાબર અને B point ને સપોઝ હું અહીંયા લખું તો એ બે વચ્ચેનો જે પાથ મળશે મતલબ કે બહુ માઇનોર પાથ છે જો એ એક્ચ્યુઅલમાં શું હશે સ્ટ્રેટ લાઈન જેવો જ હશે ને હજુ એને એકબીજાથી નજીક લઈ આવું તો શું થાય સ્ટ્રેટ પાથ જેવો જ મને મળશે મતલબ કે A અને B નું ડિસ્ટન્સ વધારે હતું ત્યારે પાથ કેવો હતો કહું બટ A અને B ને હું નજીક લઈ આવું A અને B ને હું શું કરું નજીક લઈ આવું તો વચ્ચેનો જે ગ્રાફ મળશે એ મને કેવો મળશે એપ્રોક્સિમેટલી સ્ટ્રેટ લાઈન। સમજાય છે એટલું બરાબર? તો જો અહીંયા આપણે જે કર્યું બરાબર એ તમને બતાવું ઝૂમ કરીને। તો જો અહીંયા આપણે પોઈન્ટ અઝ્યુમ કર્યો સપોઝ એ એની બાજુમાં જ આપણે પોઈન્ટ અઝ્યુમ કર્યો છે બી એ એક્ઝેક્ટલી સ્ટ્રેટ લાઈન તો નથી જ હજુ એક્ઝેક્ટલી સ્ટ્રેટ લાઈન તો નથી જ બટ એપ્રોક્સિમેટલી સ્ટ્રેટ લાઈન કહીએ તો ચાલે। તો એ અને બી ને આપણે જો હજુ નજીક લઈ આવીએ તો શું થાય થોડોક સ્ટ્રેટ વધારે મળશે હજુ નજીક લઈ આવીએ તો શું થાય હજી સ્ટ્રેટ મળશે। એનો મતલબ કે આ એ અને બી એક્ચ્યુઅલમાં હતું શું એ તમને સમજાવું એના કોઓર્ડિનેટ તમને ખ્યાલ છે એના કોઓર્ડિનેટ શું થાય એક્સ વન વાય વન બી ના કોઓર્ડિનેટ તમને ખ્યાલ છે શું થાય એક્સ ટુ વાય ટુ। હવે નજીક લઈ આવશો આ બે પોઈન્ટને તમે શું કરો છો નજીક લઈ આવો છો મતલબ કે એ પોઈન્ટને તમે ઉપર શિફ્ટ કરો છો બી પોઈન્ટને તમે નીચે શિફ્ટ કરો છો બરાબર એ તો ગમે એ રીતે તમે કરો બરાબર। મેઇન આપણે કરીએ છીએ શું તો કે એ અને બી પોઈન્ટને એકબીજાની નજીક લઈ આવીએ તો એ અને બીને એકબીજાની નજીક લઈ આવીએ તો બેનો ડિફરન્સ શું થાય ડિક્રીઝ થાય ને મતલબ કે ડિફરન્સ હવે કેવો મળશે લેસ। એ અને બી પોઈન્ટને એકબીજાની નજીક લઈ આવો તો એ બેનો ડિફરન્સ તમને કેવો મળશે લેસ। તો સ્લોપનું ફોર્મ્યુલા શું હતું સ્લોપ નું ફોર્મ્યુલા શું હતું સ્લોપ એમ બરાબર સ્લોપ એમ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન। ચલો આવું કંઈક ફોર્મ્યુલા હતું સ્લોપનું। ટેન થીટાનું ફોર્મ્યુલા ડિસ્કસ આપણે નથી કરતા વાય બીકોઝ ઇન ધીસ કેસ થીટા ઇઝ વેરિયેબલ દેટ્સ વાય। સો ચલો સ્લોપનું ફોર્મ્યુલા શું થશે એમ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન। વાય ટુ માઇનસ વાય વન ને આપણે શોર્ટમાં લખી તો આવી રીતે લખી શકીએ ડેલ્ટા વાય એક્સ ટુ માઇનસ એક્સ વન ને આપણે શોર્ટમાં લખીએ તો શું લખી શકાય ડેલ્ટા
x, चलो समझाणु, तो डेल्टा y मतलब डिफरेंस इन y, डेल्टा x मतलब डिफरेंस इज डिफरेंस इन x, तो a અને b પોઈન્ટ ને આપણે એકબીજાની નજીક લઈ આવીએ તો એ ડિફરન્સ શું થશે, ધીરે ધીરે લેસ મતલબ કે ડિક્રીઝ થશે, બરાબર? તો અહીંયા આપણે કર્યું શું, તો કે સિમ્પલી આપણે કેવું હોય તો આપણે આવું કર્યું કે ડેલ્ટા વાય અપ્રોચ ઇઝ ટુ 0 એન્ડ ડેલ્ટા એક્સ ઇઝ ઓલસો અપ્રોચ ઇઝ ટુ 0, મતલબ કે ડેલ્ટા વાય ની વેલ્યુ, ડેલ્ટા વાય ની વેલ્યુ પહેલા વેલા a અને b પોઈન્ટ એકબીજાથી દૂર હતા તો ડેલ્ટા વાય ની વેલ્યુ કેવી મળતી હતી, બહુ મોટી મળતી હતી, બરાબર? પણ એ ડેલ્ટા a b ને આપણે નજીક લઈ આવ્યા તો ડેલ્ટા વાય ની વેલ્યુ શું થઈ ગઈ, લેસ, મતલબ કે વેલ્યુ નાની થઈ ગઈ. તો જેમ જેમ નજીક લઈ આવતા જશો એમ ડેલ્ટા વાય ની વેલ્યુ શું થઈ જશે, નાની થશે. તો એક ટાઈમ એવો આવશે કે ડેલ્ટા વાય ની વેલ્યુ 0 નથી, 0 નથી, 0 ની બહુ નજીક છે, 0 ની બહુ નજીક હોય મતલબ કે બહુ સ્મોલ વેલ્યુ કહેવાય. સો ડેલ્ટા વાય આ લાઈન ને શું કહેવાય, અપ્રોચિસ, મતલબ કે લઈ જવું, બરાબર? સો ડેલ્ટા વાય અપ્રોચિસ ટુ 0 મીન્સ વેલ્યુ ઓફ ડેલ્ટા વાય ઇઝ વેરી નિયરર ટુ 0 બટ નોટ એક્ઝેક્ટલી 0. આનો મતલબ એવો થાય, આનો મતલબ એવો થાય, તમે લખી દઉં, બરાબર? એટલે કોઈને મિસ્ટેક ન થાય એની અંદર, 0 નથી લેવાની. આ બેનો મતલબ શું થાય, તો કે વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ એન્ડ ડેલ્ટા વાય નિયરર ટુ 0, નિયરર ટુ 0 બટ નોટ 0, મતલબ કે આપણે 0 ની શું કરવાની છે, વેલ્યુ બહુ નજીક લઈ જવાની છે પણ એક્ઝેક્ટ 0 કરી નાખવાની નથી, કેમ કે ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ 0 કરી નાખો તો સ્લોપ બી શું થઈ જાય, 0. અરે ના, એવું આપણે કરવાનું નથી. સમજાય છે પહેલા પહેલા આટલું? તો ચલો હવે એક કામ કરીએ, ડેલ્ટા એક્સ ની વેલ્યુ બી 0 ની નજીક લઈ જઈએ, ડેલ્ટા વાય ની વેલ્યુ બી 0 નજીક લઈ જઈએ, મતલબ કે એ બી પોઈન્ટ ને એકબીજાથી નજીક લઈ આવીએ. એ બી પોઈન્ટ ને એકબીજાથી નજીક લઈ આવીએ તો એ બે વચ્ચે જે ડિસ્ટન્સ બચશે એ કેવું હશે, સ્ટ્રેટ લાઈન જેવું જ હશે, બરાબર? તો એ બે ની વચ્ચે હવે સ્લોપ ચેન્જ થવાની પોસિબિલિટી કેવી થઈ ગઈ છે, ઓલમોસ્ટ 0. પહેલા વેલા એ અને બી એકબીજાથી દૂર હતા ત્યારે ગ્રાફ કેવો હતો, કર્વ હતો, મતલબ કે હરેક પોઈન્ટ પર સ્લોપની વેલ્યુ શું થતી હતી, ચેન્જ. બટ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય ને તમે શું કર્યું, 0 ની નજીક લઈ ગયા, તો શું થઈ ગયું, એ બે વચ્ચેનો જે ગ્રાફ હતો એ કર્વ ની બદલે હવે કેવો થઈ ગયો, સ્ટ્રેટ લાઈન, બરાબર? ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન, બરાબર? જેમ જેમ 0 ની વધારે નજીક લઈ જશો એમ આન્સર આપણો કેવો આવશે, એક્યુરેટ. અને જો સ્ટ્રેટ લાઈન થઈ જાય તો આપણને ખ્યાલ જ છે કે સ્લોપ હવે તમને કેવો મળશે, ફાઇનાઇટ, મતલબ કે ફિક્સ, એ સ્લોપની વેલ્યુ હવે બદલાવાની નથી. તો એનો મતલબ કે આપણા આન્સરની અંદર હવે શું આવશે, એક્યુરસી આવશે. તો અહીંયા આપણે કર્યું શું એ સમજવાનું છે, બરાબર? અહીંયા તો કે આપણે શું કર્યું છે, તો કે ડેલ્ટા વાય અપ્રોચિસ ટુ 0 એન્ડ ડેલ્ટા એક્સ ઇઝ ઓલસો અપ્રોચિસ ટુ 0 મીન્સ વેલ્યુ ઓફ ડેલ્ટા વાય એન્ડ ડેલ્ટા એક્સ બીકમ, વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ એન્ડ ડેલ્ટા વાય બીકમ નિયરર ટુ 0 બટ નોટ એક્ઝેક્ટલી 0. તો એ તમને જે મળશે એ એકચ્યુઅલમાં શું મળશે, વાય એમ ઇઝ ઇક્વલ ટુ હતું શું ફોર્મ્યુલા, ડીવાય બાય ડી એક્સ, એની બદલે ફોર્મ્યુલા સહી થઈ શું જશે, ડીવાય બાય ડી એક્સ. પહેલા ફોર્મ્યુલામાં શું હતું, ડેલ્ટા હતું, પહેલા ફોર્મ્યુલામાં શું હતું, ડેલ્ટા, એની બદલે હવે ફોર્મ્યુલા શું થઈ ગયું, ડીવાય બાય ડી એક્સ. સમજાણું? તો આ જે તમને મળ્યું એને શું કહેવાય, ડેરિવેટિવ. આ તમને જે મળ્યું એને શું કહેવાય, ડેરિવેટિવ. ડેરિવેટિવ મતલબ કે ડિફરન્શિએશન. આ જે મળ્યું એને કહેવાય ડેરિવેટિવ. ડેરિવેટિવ મતલબ કે ડિફરન્શિએશન. ચલો આટલું બધાને સમજાઈ ગયું પહેલા વહેલા કે ડીવાય બાય ડી એક્સ નો કન્સેપ્ટ એકચ્યુઅલમાં આવ્યો ક્યાંથી, તો કે ભાઈ ઘણી ક્વોન્ટિટીઝ એવી હતી, બરાબર, કે એની અંદર આન્સર શું થાય, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઓર વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ શું થાય, વેરી થાય. હવે ચલો આન્સર જ જો વેરી થતો હોય, બરાબર, તો શું થાય, તો કે હરેક પોઈન્ટ પર આન્સર ડિફરન્ટ આવે, એનો મતલબ કે આન્સરની અંદર આપણી એક્યુરસી કેવી થઈ જાય, લેસ. પણ આપણે તો આન્સર કેવો જોઈએ છે, એક્યુરેટ. આપણે આન્સર કેવો જોઈએ છે, એક્યુરેટ. તો એક્યુરેટ આન્સર કરવા માટે આપણે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવું જ પડત. એના માટે ઇન્ટ્રોડ્યુસન શું કર્યું છે અત્યારે, ને ડિફરન્શિએશન. ચલો બેટા આટલો તમને બેઝિક આઈડિયા માઇન્ડમાં ક્લિયર હશે, બરાબર? કેમ કે આ સિમ્પલ મેં તમને, મતલબ કે જેટલું સિમ્પલ થતું એટલું મેં તમને સિમ્પલ કરી દીધું, બરાબર? હજુ આના સ્ટાન્ડર્ડ ફોર્મ મેથેમેટિક્સમાં આવે, બરાબર? મતલબ કે જે એ ગ્રુપમાં હશે એને સ્ટાન્ડર્ડ ફોર્મ એના આવશે, બરાબર? પણ અત્યારે એટલું સ્ટાન્ડર્ડ આપણે સ્ટડી કરવાની રિક્વાયરમેન્ટ નથી, બરાબર? આટલું તમે બેઝિક સમજો તો એ તમને સમજાઈ જશે કે ડિફરન્શિએશન એકચ્યુઅલમાં છે શું.
तो dy by dx નો મતલબ શું થાય તો કે dy મતલબ small part of y and dx મતલબ small part of x. તો તમને જે ગ્રાફ મળશે આ ગ્રાફ મળશે આ ગ્રાફ મળશે એ શું કહેવા માંગે છે ને તમને સમજાવું. હવે સમજજો તમે a અને b ને શું કર્યા નજીક લઈ આવ્યા તો અહીં આવી ગયા. હજુ નજીક લઈ આવો તો અહીં આવે, હજુ નજીક લઈ આવો તો અહીં આવે. એક ટાઈમ એવો આવશે કે બે બાજુ બાજુમાં આવી જશે, એટલા બાજુ બાજુમાં આવી જશે કે બે પોઈન્ટની બદલે તમને પોઈન્ટ કેટલો લાગશે, એક જ લાગશે. કેમ કે ઝીરોની તમે બહુ નજીક લઈ આવો, ઝીરોની બહુ નજીક મતલબ કે ડિફરન્સ બિટવીન ધેમ ઇઝ એપ્રોક્સિમેટલી 0.00001, તો મતલબ કે બહુ માઇનોર ડિફરન્સ કહેવાય, એ નેકેડ આઈથી આપણને દેખાય નહીં બરાબર. તો એટલો માઇનોર ડિફરન્સ આવી જાય તો બે પોઈન્ટની બદલે શું થાય, એક જ પોઈન્ટ બની જાય. તો ચલો બે પોઈન્ટની બદલે એક પોઈન્ટ બની ગયો હોય તો અહીંયા તમને જે સ્લોપ મળશે, અહીંયા તમને જે સ્લોપ મળશે એ સ્લોપ એક્ચ્યુઅલમાં કેવો હશે, ફોર પર્ટિક્યુલર પોઈન્ટ. મતલબ કે તમને કોઈ સ્પેસિફિક પોઈન્ટ માટેનો શું મળશે, સ્લોપ મળશે બરાબર. અત્યાર સુધી શું હતું તો કે અત્યાર સુધી મતલબ કે નોર્મલ કેસની અંદર કેવું હતું, નોર્મલ કેસની અંદર કેવું હતું, હરેક વખતે એંગલ કેવો હતો, સેમ. હરેક વખતે એંગલ સેમ હોય તેનો મતલબ કે તમે કોઈ બી પોઈન્ટ ચૂઝ કરી લ્યો, હરેક વખતે સ્લોપનો આન્સર કેવો આવશે, સેમ. બટ રેન્ડમ ગ્રાફ હતા મતલબ કે કર્વ ટાઈપના ગ્રાફ હતા, એમાં શું થયું, હરેક વખતે સ્લોપની વેલ્યુ શું થાય, ચેન્જ. મતલબ કે તમારે પર્ટિક્યુલર પોઈન્ટનો શું કરવો પડે, સ્લોપ ફાઇન્ડ કરવો પડે. અને પર્ટિક્યુલર પોઈન્ટનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય બરાબર તો તમારે શું કરવું પડે, ટેન્જન્ટ ડ્રો કરવો પડે. પણ ટેન્જન્ટ સપોઝ બે પોઈન્ટ ચૂઝ કર્યા, એ અને બી, તો એની વચ્ચે આપણે ટેન્જન્ટ ડ્રો કર્યો ને તો એ લાઇનમાંથી પાસ થતો જ નથી બરાબર, લાઇનને શું કરે છે, કટ કરે છે. તો એવું ચાલે નહીં. એટલે આપણે શું કર્યું, એ અને બીને નજીક વિચાર્યા, હજુ નજીક વિચાર્યા. એક ટાઈમ એવો આવશે કે બે એકબીજાની બહુ નજીક હશે, એ અને બી એકબીજાની કેવી હશે, બહુ નજીક હશે બરાબર. ત્યારે શું થશે, એમાંથી એક પર્ટિક્યુલર ટેન્જન્ટ તમારે પાસ કરવો હોય તો ટેન્જન્ટ પાસ થઈ જશે બરાબર. એક ટાઈમ એવો આવશે કે અહીંયાથી આ રીતે ટેન્જન્ટ તમારે પાસ કરવો હોય તો ટેન્જન્ટ ઇઝીલી પાસ થઈ જશે બરાબર. આ એક્ચ્યુઅલમાં મેં શું ડ્રો કર્યું છે, ટેન્જન્ટ બરાબર. એ ટેન્જન્ટ જો અહીંયાથી પાસ થઈ ગયો, ટેન્જન્ટ પાસ થાય એટલે આપણને સ્લોપની વેલ્યુ મળી જાય બરાબર. એટલે આપણે ડીવાય બાય ડીએક્સ મતલબ કે ડેરિવેટિવ ડિફરન્શિએશનની રિક્વાયરમેન્ટ ક્રિએટ થઈ. તો ચલો બધાને ડિફરન્શિએશનની રિક્વાયરમેન્ટ શું કામ ક્રિએટ થઈ, ડિફરન્શિએશનનો યુઝ શું છે એ તો આપણે જોશું જ બરાબર. બટ અહીંયા ડિફરન્શિએશનની શું રિક્વાયરમેન્ટ છે એ બધાને તમને સમજાઈ ગઈ હશે. હવે ચલો ડિફરન્શિએશનના અમુક ફોર્મ્યુલાસ આપણે જોઈએ બરાબર. સો વેરી બેઝિક ફોર્મ્યુલા ઓફ ડિફરન્શિએશન ઇઝ ડી બાય ડીએક્સ. તો જો પહેલા સમજો, ડિફરન્શિએશનનો બીજો મિનિંગ એવો બી થાય પાર્ટીશન કરવું બરાબર. ડિફરન્શિએશનનો બીજો મિનિંગ શું થાય, પાર્ટીશન કરવું. કેમ કે પહેલા આપણે શું કરતા હતા, આખા પાથનો સ્લોપ ફાઇન્ડ કરતા હતા ને, એની બદલે ડિફરન્શિએશન કર્યું તો આપણે લાસ્ટમાં એ લખ્યું હતું કે ડિફરન્શિએશન એટલે શું થાય, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પરનો સ્લોપ. તેનો મતલબ કે તમે આખા પાથના સ્મોલ સ્મોલ શું કરી નાખ્યા, પાર્ટીશન, અને હરેક પાર્ટીશન માટે સ્લોપની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી. તો ડિફરન્શિએશનનો એક મિનિંગ એવો બી થાય ને કે પાર્ટીશન કરવું બરાબર. તો અહીંયા શું થાય, ડી બાય ડીએક્સનો મતલબ થાય ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હું તમને એમ કહું બરાબર કે રાજકોટથી જુનાગઢ વચ્ચેનો રોડ હોય બરાબર, એ રાજકોટથી જુનાગઢ વચ્ચેનો રોડ હોય એના મારે પાર્ટીશન કરવો હોય તો હું કઈ રીતે કરી શકું, તો કે ફોર એક્ઝામ્પલ ડિસ્ટન્સના અકોર્ડિંગ પાર્ટીશન કરું. ડિસ્ટન્સના અકોર્ડિંગ કેમ, તો કે સપોઝ આપણે અઝ્યુમ કરીએ કે ડિસ્ટન્સ બિટવીન રાજકોટ એન્ડ જુનાગઢ ઇઝ સપોઝ 100 કિલોમીટર, તો હરેક કિલોમીટરનો એક પાર્ટીશન કરું બરાબર, તો ઇક્વલ 100 પાર્ટીશન થાય. એની બદલે સપોઝ મને બીજો વિચાર આવ્યો કે મારે ડિસ્ટન્સના અકોર્ડિંગ નહીં બટ મારે ટાઈમના અકોર્ડિંગ પાર્ટીશન કરવા છે. તો ચાલો મેં એવું વિચાર્યું કે જુનાગઢથી રાજકોટ પહોંચવા માટે 100 મિનિટ લાગે, રાજકોટથી જુનાગઢ પહોંચવા માટે કેટલી લાગે છે, 100 મિનિટ લાગે છે. તો હરેક મિનિટનો હું શું કરું, એક પાર્ટીશન અઝ્યુમ કરું, હરેક મિનિટનો શું કરું, એક પાર્ટીશન અઝ્યુમ કરું બરાબર. તો એ પાર્ટીશન ટાઈમના અકોર્ડિંગ કહેવાય. તો એનો મતલબ કે ડિફરન્શિએશન કોઈકના રિસ્પેક્ટમાં હોય બરાબર. તો અહીંયા ડિફરન્શિએશન કોના રિસ્પેક્ટમાં છે, અહીંયા ડિફરન્શિએશન કોના રિસ્પેક્ટમાં છે, એક્સના રિસ્પેક્ટમાં છે બરાબર. આ એક તમારે મગજમાં રાખવાનું. કમ્પલસરી નથી કે એક્સના રિસ્પેક્ટમાં જ હોય, બટ અહીંયા આપણે કોના રિસ્પેક્ટમાં વિચારી છીએ, એક્સના રિસ્પેક્ટમાં. પછી વાયના બી હોય, એના બી હોય, બીના કોઈ બી આલ્ફાબેટ લઈ લ્યો ચાલે.
सो सपोज आपणे एवुं विचारीए फर्स्ट फॉर्म्युला डी बाय डी एक्स एक्स रेस टू एन डी बाय डी एक्स एक्स रेस टू एन तो एनो आंसर शुं आवशे तो के पावर मल्टीप्लाय में आवी जाय पावर शुं थाय मल्टीप्लाय में आवी जाय तो पावर केटली हती एन तो जो एन मल्टीप्लाय में आवी जाय पावर एक डिक्रीज करी नाखवानी बराबर तो एक्स एन माइनस वन चलो आवुं कंईक एनो आंसर आवे डी बाय डी एक्स एक्स रेस टू एन तो एनो आंसर शुं आवे याद राखवानी रीत छे पावर आवी जाय मल्टीप्लिकेशन में एटले एन मल्टीप्लिकेशन में पावर एक माइनस एटले एन माइनस वन एक्जाम्पल जोईए चलो एना बराबर एटले तमने वधारे समझाई के केवा शुं मांगे छे बराबर तो चलो आपणे एक्जाम्पल लईए अहींया तो चलो फर्स्ट एक्जाम्पल एवुं लईए तमने आवुं आप्युं होय डी बाय डी एक्स डी बाय डी एक्स एक्स रेस टू सिक्स तो चलो आनो आंसर शुं थाय तो के आ फॉर्म्युला तमे अप्लाई करो पावर शुं थाय मल्टीप्लिकेशन में आवी जाय पावर अहींया केटली छे 6 तो 6 मल्टीप्लिकेशन में आवी जाय पावर एक तमारे शुं करवानी छे डिक्रीज तो एक्स माथी 6 माथी 1 शुं करवाना माइनस तो चलो 6 माथी 1 माइनस करो आंसर शुं आवे 5 तो एनो मतलब के डी बाय डी एक्स एक्स रेस टू 6 हशे डी बाय डी एक्स एक्स रेस टू 6 हशे तो एनो आंसर शुं आवशे 6 इंटू एक्स रेस टू 5 हजू एक एक्जाम्पल लईए बराबर एटले तमने वधारे ख्याल आवे चलो सेकेंड एक्जाम्पल लईए तमने आवुं आपेलुं होय डी बाय डी एक्स एक्स रेस टू 9 चलो तो आनो आंसर कई रीते आवे पावर पेला वेला मल्टीप्लिकेशन में मतलब के 9 मल्टीप्लिकेशन में पावर एक तमारे शुं करवानी छे डिक्रीज तो एक्स रेस टू 9 माइनस 1 9 माइनस 1 करो एटले आंसर शुं आवे 8 तो आंसर आवशे 9 एक्स रेस टू 8 चलो समझे जेटलुं पेला वेला हवे अलग वस्तु लईए बराबर एक तमने खबर पड़े एना माटे सपोज तमने आवुं आपेलुं छे सपोज तमने आवुं आपेलुं छे डी बाय डी एक्स 5 चलो હવે તો અહીંયા એક્સની કાંઈ પાવર છે જ નહીં એક્સની કાંઈ પાવર ન હોય તો ઓલું ફોર્મ્યુલા યુઝ થાય જ નહીં ને તો શું કરવું ચલો કોને ખ્યાલ છે ચલો જો હવે તમને હું કહું અહીંયા એક્ચ્યુઅલમાં ક્યાંય એક્સ આપેલો નથી તો હું એક આવું કરું તો ચાલે કેમ કે મને બેઝિક મેથેમેટિક્સ ચલો આવડે છે તો આનો આન્સર મળી જાય કેમ આ 5 એઝ ઇટ ઇઝ અહીંયા એક્સ છે નહીં અહીંયા એક્સ છે નહીં તો આવું વિચારું એક્સની 0 પાવર તો ચાલે કેમ કે ગમે એની 0 પાવર હોય તો આન્સર શું આવે 1 5 1 જા 5 પાછું જે હતું એ મળી ગયું હવે જો 5 તો શું છે કોન્સ્ટન્ટ 5 તો શું થાય કોન્સ્ટન્ટ થાય ને તો કોન્સ્ટન્ટ નું તો ડિફરન્શિએશન કઈ થવાનું નથી તો 5 એઝ ઇટ ઇઝ કેમ કે અહીંયા તમે ડિફરન્શિએશન કોના રિસ્પેક્ટમાં કરો છો x ના રિસ્પેક્ટમાં તો x નું જ ડિફરન્શિએશન થાય બીજા કોઈનું થાય નહીં તો ચલો 5 એમનેમ રૂલ શું હતો પાવર મલ્ટીપ્લાયમાં આવી જાય તો 0 શું થશે મલ્ટીપ્લાયમાં આવશે સો ઇન્ટુ 0 પાવર એક ડિક્રીઝ કરવાની તો એક્સ રેસ ટુ 0 માઇનસ 1 બટ 0 મલ્ટીપ્લાયમાં આવી જાય એટલે ઓલ ઓવર આન્સર શું થઈ જાય 0 જ થઈ જાય ઓલ ઓવર આન્સર શું થઈ જાય 0 જ થઈ જાય તો ચલો હવે હું આવું લખું તો ચાલે કે ડી બાય ડી એક્સ ડી બાય ડી એક્સ અહીંયા શું હતું 5 હતું ને તો એ 5 તો એકચ્યુઅલમાં શું કહેવાય કોન્સ્ટન્ટ કહેવાય કેમ કે અહીંયા ડિફરન્શિએશન તમે કોના રિસ્પેક્ટમાં કરો છો એક્સના રિસ્પેક્ટમાં બરાબર તો એક્સના રિસ્પેક્ટમાં તમે જો ડિફરન્શિએશન કરતા હોય તો એક્સ સિવાયના કોઈ ભી હોય એ બધા શું કહેવાશે કોન્સ્ટન્ટ તો ડી બાય ડી એક્સ કોન્સ્ટન્ટ આવું તમને આપેલું હોય તો એનો આન્સર ઓલવેઝ કેટલો આવે 0 તો આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો બરાબર આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો ડી બાય ડી એક્સ કોન્સ્ટન્ટ દેટ ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે કોઈ બી એક કોન્સ્ટન્ટ હોય બરાબર તો એનું ડિફરન્શિએશન ઓલવેઝ શું થાય 0 અને ક્વેશ્ચન એ આવે કે કોન્સ્ટન્ટ અઝ્યુમ કોને કરવા તો એક્સ સિવાયના કોઈ બી હોય મતલબ કે આલ્ફાબેટમાં એક્સ સિવાયના કોઈ બી હોય અને નંબર બી કોઈ બી હોય એનું ડિફરન્શિએશન ઓલવેઝ શું આવે 0 જો એક્સ પ્રેઝન્ટ હોય જો એક્સ પ્રેઝન્ટ હોય જો એક્સ પ્રેઝન્ટ હોય તો જ ડિફરન્શિએશન પોસિબલ થાય નહીં તો પોસિબલ થાય નહીં તો ચલો જો આ પેલા બેઝિક ફોર્મ્યુલા હતું હવે કદાચ માનો કે તમને ન્યુમેરિકલ કોઈ બી આવડે બરાબર હવે તો તમને આવડે જ ચલો કદાચ તમને આવો ન્યુમેરિકલ આપ્યો હોય
कदाच मानो के तमने आवो न्यूमेरिकल आपे डी बाय डी एक्स सिक्स एक्स रेस टू थ्री। चलो शू करशो, हमणा ज कीधुं के एक्स ना रिस्पेक्ट में करवानुं होय तो एक्स नुं डिफरेंशिएशन थाय, बीजा कोई नुं थाय नहीं। तो अहींया जोवो जी, सिक्स तो शू थशे कॉन्स्टंट, तो आ सिक्स एज इट इज, डिफरेंशिएशन थशे खाली एक्स क्यूब नुं, मतलब डी बाय डी एक्स एक्स क्यूब। डिफरेंशिएशन कई रीते कराय, पावर आवशे मल्टिप्लिकेशन में, तो जो पहला सिक्स तो एज इट इज, पावर मल्टिप्लिकेशन में मतलब थ्री मल्टिप्लिकेशन में, हवे एक्स नी एक पावर शू करवानी डिक्रीज, मतलब के थ्री माइनस वन, सिक्स थ्री जा एटीन, एक पावर माइनस करो तो पावर केटली आवे टू, तो आनो आंसर शू आवशे एटीन एक्स स्क्वेर। चलो कदाच तमने आवुं नथी आपेलू अने कंईक अलग आपेलू छे, तो कंईक अलग ज विचारीए, मानतो नहीं आपणे शू वांधो छे। चलो हवे एक आवो न्यूमेरिकल विचारीए, डी बाय डी एक्स टू एक्स प्लस फाइव। चलो आवो न्यूमेरिकल पोतो, तो अहीं तमने एक टर्म नथी आपेलू, मोर देन वन टर्म आपेला छे, बराबर। तो मोर देन वन टर्म आपेला होय त्यारे शुं करूं, तो के काई नहीं, इंडिविजुअल डिफरेंशिएशन करवानुं, डी बाय डी एक्स टू एक्स प्लस डी बाय डी एक्स फाइव। चलो समझाय छे पहेला वेला आटलू, आपणे शुं कर्युं, इंडिविजुअल डिफरेंशिएशन कर्युं। હવે જો આ તમને આવડે જ છે, ટુ તો શું કહેવાય, કોન્સ્ટન્ટ, કેમ કે કોના રિસ્પેક્ટમાં કરવું છે, એક્સના રિસ્પેક્ટમાં, તો ચલો ટુ તો બહાર નીકળી ગયો, અંદર વધ્યું શું, ડી એક્સ બાય ડી એક્સ પ્લસ ફાઈવ, તો શું કહેવાય, કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન તો શું થાય, ઝીરો। હવે ચલો ડી એક્સ બાય ડી એક્સ શું થાય, તો કે ભાઈ ડી એક્સ કેન્સલ, ના ના એવું છે નહીં, સાઈડમાં તમને કરીને બતાવું, ડી એક્સ બાય ડી એક્સ એકચ્યુઅલમાં થાય શું, જો ક્યારે આવી રીતે ડીએક્સ ડીએક્સ કેન્સલ ન કરતા, બરાબર, શું થાય એ તમને હું સાઈડમાં બતાવું, ડી બાય ડી એક્સ એક્સ, મતલબ એક્સની કાંઈ પાવર નહીં હોય તો વન પાવર તો હશે જ, રૂલ શું હતો, પાવર મલ્ટીપ્લાયમાં આવી જાય, મતલબ કે આ વન શું થાય, મલ્ટીપ્લાયમાં આવી જાય, પાવર તમારે એક શું કરવાની છે, માઇનસ, મતલબ એક્સની વન માઇનસ વન, વન માઇનસ વન મતલબ કેટલી પાવર થાય, ઝીરો, તેનો મતલબ કે વન ઇન્ટુ એક્સની કેટલી પાવર આવશે, ઝીરો, ગમે એની ઝીરો પાવર હોય આન્સર શું આવે, વન, વન ઇન્ટુ વન, તેનો આન્સર બી કેટલો આવે, વન। તો અહીંયા તમને હજુ એક પોઈન્ટ ખબર પડી, શું, ડિફરન્શિએશન, સોરી, હજુ તમને એક પોઈન્ટ ખબર પડી, શું, ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો આન્સર શું આવે, વન। જો આની પહેલાં તમને શું ખબર પડી હતી, આની પહેલાં એવી ખબર પડી હતી કે ડિફરન્શિએશન ઓફ એની કોન્સ્ટન્ટ દેટ ઇઝ ઝીરો, બરાબર, સેકન્ડ પોઈન્ટ તમને શું ખબર પડી, ડિફરન્શિએશન ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ દેટ ઇઝ વન, અહીંયા ડીએક્સ ડીએક્સ કેન્સલ કરવાનું નથી, હરેક વખતે આવું કરવું ન પડે, એટલે તમારે યાદ રાખી લેવાનું, આ ન્યુમેરિકલ સપોઝ છે, બરાબર, તો આવો કરવાની કંઈ રિક્વાયરમેન્ટ જ નથી, યાદ રાખી લ્યો, ડીએક્સ બાય ડીએક્સ તો આન્સર શું આવે, વન, બરાબર। તો જો અહીંયા dx બાય dx નો આન્સર શું આવશે, 1, તો dx બાય dx નો આન્સર 1 આવે તો શું થાય, 2 ઇન્ટુ 1 પ્લસ 0, 2 ઇન્ટુ 1 મતલબ શું થાય, 2, તો આનો આન્સર શું આવશે, 2। કદાચ ચલો આના કરતા આપણે અલગ ન્યુમેરિકલ લઈએ, બરાબર, આના કરતા અલગ ન્યુમેરિકલ એટલે કેવો લઈએ, તો કે તમને સપોઝ આવો આપે કન્ફ્યુઝ કરવા માટે, જો આ તમને કન્ફ્યુઝ કરવા માટે આવો આપે, બરાબર, d બાય dx y x સ્ક્વેર પ્લસ z। ચલો આવો ન્યુમેરિકલ આપ્યો, ચલો શું કરાય, હમણાં જ તમને રૂલ શીખડાવ્યો, અહીંયા તમારે કોના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવું છે, x ના રિસ્પેક્ટમાં, બરાબર, તો જેના રિસ્પેક્ટમાં કરતા હોય એનું ડિફરન્શિએશન થાય, બાકીના બધા શું થઈ જાય, કોન્સ્ટન્ટ, આલ્ફાબેટ હોય તોય ભલે, નંબર હોય તોય ભલે। તો ચલો અહીંયા શું થશે, y તો કોન્સ્ટન્ટ થઈ જશે, ડિફરન્શિએશન કરવાનું છે તમારે કોનું, x સ્ક્વેરનું, રૂલ શું હતું, ટુ મલ્ટીપ્લાયમાં આવી જાય, ચલો આ ટુ મલ્ટીપ્લાયમાં એક પાવર ડિક્રીઝ કરવાની, ટુ માંથી વન માઇનસ કરો શું આવે, વન, મતલબ કે અહીંયા બચશે શું, એક્સની વન પાવર, ઝેડ, જો પેલા પ્લસ છે એટલે વચ્ચે પ્લસ, ઝેડ કેવો કહેવાય, કોન્સ્ટન્ટ, શું કામ, અહીંયા વેરિયેબલ છે ઓનલી એક્સ, તો એક્સના રિસ્પેક્ટમાં જ ડિફરન્શિએશન થાય, તો ઝેડ શું થઈ જાય, કોન્સ્ટન્ટ, ઝેડ કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન શું આવે, મિન્ડી, અહીંયા જે બચ્યું હવે સિમ્પલી લખી નાખો, ટુ એક્સ ઇન્ટુ વાય, તો આનો આન્સર આવશે ટુ
एक्स वाई। चलो समझाई छे आवु तमने एक्स वाई जेड वाळू और कोई भी अल्फाबेट होय कोई भी नंबर होय बराबर तमारे खाली जोवानुं अहींया आगळनुं जोवानुं बराबर આગળ જોઈ લીધો તમને બધું અંદરની ખબર પડી જાય બરાબર કે કોના રિસ્પેક્ટમાં કરવાનું છે કઈ રીતે કરવાનું છે બધી તમને અહીંયા ખબર પડી જાય। ચલો એના કરતા હજુ આપણે કાલે એક્ઝામ્પલ લઈએ બરાબર। હવે તમને આ એક્ઝામ્પલ તો બધા ખબર પડવા જ માંડી હશે। d / dx x³ + 5x² + 3। ચલો આવું આપ્યું છે બરાબર શું કરાય કાઈને ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્શિએશન કરાય એકવાર ચલો ધીરે ધીરે કરીને બતાવું। d / dx x³ હવે જાવ કરવાની તમારે જરૂર ન પડી જાય બરાબર ડાયરેક્ટ મગજમાં જ થઈ જવું જોઈએ। d / dx 5x² + d / dx 3। ચલો અહીંયા શું થાય રૂલ તમને ખબર છે પાવર શું આવે મલ્ટીપ્લાયમાં તો આ 3 મલ્ટીપ્લાયમાં પાવર તમારે એક શું કરવાની છે માઈનસ तो थ्री माथी एक माइनस करो केटला बचे टू प्लस आ फाइव तो शू कहवाई कॉन्स्टंट एटले एज इट इज एक्स आमा छे एटले डिफरेंशिएशन पॉसिबल छे। टू शू आवशे मल्टीप्लिकेशन में तो चलो आ टू मल्टीप्लिकेशन में पावर तमारे एक्स एक्स शू करवानी छे माइनस टू माथी वन माइनस करो केटला बचे वन अहींया जोशो तो क्या एक्स छे नहीं क्या एक्स होय ज नहीं तो टर्म केवुं थई जाय कॉन्स्टंट कॉन्स्टंट नो डिफरेंशिएशन ऑलवेज शू थाय जीरो। આનો સિમ્પ્લિફિકેશન આપો શું થાય 3x² + 5 ટુ ઝા 10 સો 10x। ચલો આનો આન્સર આવશે 3x² + 10x। ચલો કદાચ આવું તમને જો એકાદ પોલીનોમિયલ આપ્યું હોય બરાબર તો ભી હવે તમને આવડે કઈ રીતે કરવાનું અંદર શું કરી નાખવાનું ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્શિએશન કરી નાખવાનું એટલે તમને ઈઝીલી આન્સર મળી જાય બરાબર। એટલે તમારે ગમે એ રીતે તમને આપ્યું હોય ડિફરન્શિએશન તમને આવડે બરાબર। તમને ડિફરન્શિએશનના બધા ફોર્મ્યુલા એક સાઈડ લખી બી આપીશ બરાબર બટ અત્યારે આપણે એવું કરીએ કે ફોર્મ્યુલા વાઇઝ તમને સમ કરાવી તો વધારે મજા આવે બરાબર। હવે ચલો આના પછી કદાચ માનો કે આપણે એવું જોઈએ ફોર્મ્યુલા જ જોઈએ બરાબર એટલે આપણે અલગ પેજમાં જ તમને કરાવું। હવે એના પછી ફોર્મ્યુલાસ આ બધા યાદ રાખવાના ફોર્મ્યુલા નંબર ટુ ડી બાય ડી એક્સ e raised to x તો એનો આન્સર શું આવશે e raised to x as it is d by dx e raised to x તો એનો આન્સર શું આવે e raised to x। હવે પ્રશ્ન એ થાય બરાબર કે આ e નો મતલબ શું થાય e એટલે એક્ચ્યુઅલમાં છે શું e એટલે એક્ચ્યુઅલમાં છે એક્સપોનેન્શિયલ ફંક્શન બરાબર e નો મતલબ થાય એક્સપોનેન્શિયલ ફંક્શન। e ની વેલ્યુ કેટલી હોય તો કે e ની વેલ્યુ હોય 2.718 બરાબર આ ખાલી તમારી બેઝિક ઇન્ફોર્મેશન માટે છે e મતલબ શું થાય એક્સપોનેન્શિયલ ફંક્શન અને e ની વેલ્યુ કેટલી હોય 2.718 બરાબર અને e raised to x નું કરો ડિફરન્શિએશન તો આન્સર કેવો આવે એઝ ઇટ ઇઝ। એની બદલે માનો કે તમારી પાસે આવું ફોર્મ્યુલા હોય d / dx d / dx log x d / dx log x તો આનો આન્સર શું આવશે 1/x। આ બધા ફોર્મ્યુલાસ છે તમારે યાદ રાખવા પડશે બરાબર। એના પછી માનો કે આપણે આવું ફોર્મ્યુલા જોઈએ d / dx a raised to x a મતલબ કે કોઈ ભી ઇન્ટીજર હોય બરાબર એનો મતલબ શું થાય કોઈ ભી ઇન્ટીજર હોય a raised to x તો એનો આન્સર શું આવશે a raised to x into log a to the base e। હવે તમને બધાને એક ખ્યાલ હોવો જોઈએ કે log ના જનરલ ટાઈપ કેટલા હોય 2 હોય એક log to the base 10 હોય અને એક log to the base e હોય। ચલો એ આપણે log નો મેથેમેટિકલ લેક્ચર લેશું ત્યારે તમને એક્સપ્લેન કરશું અત્યારે આપણે ડિફરન્શિએશન સાઈડ ફોકસ કરી બરાબર। તો એક આ ફોર્મ્યુલા થશે એના પછી ફોર્મ્યુલા તમારે કેવું હોય તો તમે કંઈક આ રીતે કહી શકો d / dx ટ્રિગોનોમેટ્રી તમે સ્ટડી કરો છો બરાબર સાઈન એક્સ તો સાઈન એક્સ નું ડિફરન્શિએશન શું થાય કોસ એક્સ। એના પછી ફોર્મ્યુલા તમારે કેવું હોય તો તમે એક આવું કહી શકો d / dx cos x તો cos x નો આન્સર શું આવશે માઇનસ sin x બરાબર। સપોઝ એના પછી ફોર્મ્યુલા લેવો હોય કે d / dx 10x તો એનો આન્સર શું આવશે sec² x 8 d / dx cot x
तो એનો આન્સર આવશે આવશે માઈનસ cos x સ્ક્વેર x. એના પછી સપોઝ આપણે આવું ફોર્મ્યુલા લઈએ d / dx sec x, તો એનો આન્સર શું આવશે sec x into tan x. એના પછી આવું ફોર્મ્યુલા લઈએ d / dx cos x, તો એનો આન્સર આવશે માઈનસ cos x into cot x. આ યાદ રાખવા માટેની સિમ્પલ ટ્રિક છે, જ્યાં c વાળા આવશે ને ટ્રિગોનોમેટ્રી માં એક યાદ રાખવાનું, જ્યાં c વાળા આવશે ને, ચલો c વાળા તમને બતાવું બરાબર ક્યાં ક્યાં આવ્યું. એક તો ચલો c વાળું ક્યાં આવ્યું, અહીંયા આવ્યું c વાળું, એક c વાળું ક્યાં આવ્યું, અહીંયા આવ્યું, અને હજી એક c વાળું ક્યાં આવ્યું, અહીંયા. તો જ્યાં c વાળા આવશે ને બધા કેવા હશે, નેગેટિવ. c વાળાના આન્સર બધાના કેવા હશે, નેગેટિવ, જોઈ લ્યો. અને c વગરના બધા હશે એના આન્સર કેવા હશે, પોઝિટિવ. એટલે યાદ રાખવાનું કે c વાળા ટર્મ આવે ટ્રિગોનોમેટ્રીમાં તો એ બધાના આન્સર કેવા હોય, નેગેટિવ જ હોય બરાબર. cos x નો આન્સર માઇનસ sin x, cot x નો cot x હોય તો માઇનસ cos x સ્ક્વેર, અને cos x હોય તો એનો આન્સર શું આવે, માઇનસ cos x ઇન્ટુ cot x. તો આ બધી વસ્તુ હતી ફોર્મ્યુલા બેઝ બરાબર. હવે ચલો એના ન્યુમેરિકલ તમને થોડાક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે બરાબર કે કેવા શું માગું છું. હવે ચલો એક ન્યુમેરિકલ આવો લઈએ, d / dx, d / dx sin x + cos x + e raise to x + 2 raise to x. ચલો આવો તમને ન્યુમેરિકલ આપ્યો છે, તો પહેલા વહેલા તમને ખબર હોવી જોઈએ બરાબર કે આની અંદર કોઈ કોણ છે શું. વાંધો નહીં, જો પહેલા વહેલા શું કરવું પડશે, ઇન્ડિવિજ્યુઅલ કરવું પડશે ડિફરન્શિએશન, મતલબ કે બધાનું કરવું પડશે. d / dx sin x + d / dx cos x + d / dx e raise to x + d / dx 2 raise to x. sin x નું ડિફરન્શિએશન શું થાય, cos x. cos x નું ડિફરન્શિએશન શું થાય, માઇનસ sin x. e raise to x નું ડિફરન્શિએશન શું થાય, e raise to x. 2 raise to x નું ડિફરન્શિએશન શું થાય, તો કે 2 raise to x મતલબ કે a raise to x જ થાય. તો એનો આન્સર શું હતો, a raise to x into log a to the base e. પણ આમાં a ની બદલે બધે શું લખ્યા છે આપણે, 2. તો શું કરવાનું, 2 લખવાનું બરાબર. તો આ એક તમને મિક્સ વાળો ન્યુમેરિકલ તમને અહીંયા આપ્યો હતો બરાબર. મેં હવે ચલો આગળ વધીએ બરાબર, એક સ્ટેપ, એક સ્ટેપ તમે આમાં આગળ વધો ને તો શું થાય, તો કે એક સ્ટેપ તમે આગળ વધશો એટલે તમને એક નવો ક્વેશ્ચન આમાં તમારી સામે, મતલબ કે નવો ટોપિક આવશે, ચેઇન રૂલ. હવે ચેઇન રૂલનો મતલબ શું થાય ને બરાબર, એ પહેલા વહેલા સમજો. અહીંયા તમે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરીએ બરાબર, એટલે તમને આઈડિયા આવે કે હું શું કહેવા માંગુ છું. ચલો આ રીતનો ક્વેશ્ચન આપ્યો, d / dx sin 2x + 3. ચલો આ રીતનો ક્વેશ્ચન આપ્યો, d / dx sin 2x + 3. તો શું કરાય, તો જો sin નું ડિફરન્શિએશન તમને ખબર છે શું થાય, cos. તો cos 2x + 3. ચલો આ તો થઈ ગયું. ફંક્શન તમારી પાસે શું હતું, sin. અહીંયા ફંક્શન તમારી પાસે શું હતું, sin. તો sin નું ડિફરન્શિએશન શું થાય, cos. ચલો ફંક્શન નું ડિફરન્શિએશન અહીંયા થઈ ગયું, તો ફંક્શન નું ડિફરન્શિએશન થાય તો ફંક્શન ની અંદર છે એનો શું ભાગ, સમજાણું. તો ફંક્શન ની અંદર તમને શું આપ્યું છે, અહીંયા ફંક્શન ની અંદર તમને આપ્યું છે 2x + 3. તો એ 2x + 3 નું ભી તમારે શું કરવું પડશે, ડિફરન્શિએશન. તો જો ફંક્શન નું થઈ ગયું સમજાણું, sin નું શું થઈ ગયું, cos, 2x + 3 as it is. હવે ફંક્શન ની બહાર નું એટલે કે d / dx, ફંક્શન ની અંદર શું છે, 2x + 3. ચલો 2x + 3 નું ડિફરન્શિએશન તમને આવડે જ છે, cos 2x + 3 as it is. 2x માં 2 as it is, x નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x શું થાય, 1. 3 તો શું કહેવાય, કોન્સ્ટન્ટ, એનો આન્સર શું આવે, 0. 2 1 2,
આ 2 છે એંગલ નથી બરાબર પાછળ તમે લખી નાખો પાછળ અહીંયા લખી નાખો તો શું થઈ જાય એંગલ 2 એક્ચ્યુઅલમાં એંગલ નથી તો ક્યાં લખવો પડશે આગળ તો શું થાય 2 cos 2x + 3 2 cos 2x + 3 તો આ તમે જે કહી રહ્યો એને શું કહેવાય ચેઇન રૂલ કહેવાય બરાબર આ તમે જે કહી રહ્યો એને શું કહેવાય ચેઇન રૂલ કહેવાય હજુ એક્ઝામ્પલ લઈએ બરાબર એક એટલે તમને હજુ વધારે આઈડિયા આવે જો ડિફરન્શિએશન ટોપિક એવો છે બરાબર કે એમાં તમારે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવી પડશે બરાબર જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરેલી હશે ને બરાબર એટલા જ જલ્દી તમને ડિફરન્શિએશન સોલ્વ કરતા આવડશે બરાબર ચલો હવે આપણે એક્ઝામ્પલ હજુ અલગ લઈએ હવે એક્ઝામ્પલ આપણે એવું લીધું આ સેકન્ડ ન્યુમેરિકલ આનો જ ડી બાય ડી એક્સ 2x + 3 રેસ ટુ 2 ચલો આવું ફંક્શન આપ્યું 2x + 3 બી છે અને એની પાવર બી છે તો શું કરાય પહેલા વહેલા જે મેઇન ફંક્શન હોય એનું પાવર વાળાનું ડિફરન્શિએશન માં શું થાય 2 મલ્ટીપ્લાય માં આવી જાય તો ચલો આ 2 મલ્ટીપ્લાય માં 2x + 3 એઝ ઇટ ઇઝ એક પાવર તમારે શું કરવાની ડિક્રીઝ 2 માંથી 1 માઇનસ કરો કેટલી પાવર આવે 1 ચલો ફંક્શન નું થઈ ગયું હવે ફંક્શન ની અંદર નું ફંક્શન ની અંદર તમને શું આપ્યું છે 2x + 3 તો 2x નું શું થાય 2 x નું શું થઈ જાય 1 3 તો કોન્સ્ટન્ટ કહેવાય ને તો 3 નું તો શું થઈ જાય 0 2 1 ઝા 2 અહીંયા ભી એક 2 હતો અહીંયા ભી 2 આવ્યો 2 2 ઝા 4 તો આન્સર આવશે 4 ઇન્ટુ 2x + 3 1 પાવર છે લખો કે ના લખો ફરક પડે નહીં તો આ 4 હવે અંદર મલ્ટીપ્લાય કરી દેવાય ને તો ચલો 4 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ 4 2 ઝા 8x + 4 3 ઝા 12 તો આનો આન્સર આવશે 8x + 12 સમજાણું તો આ રીતે તમારે શું કરવું પડે ચેઇન રૂલ યુઝ કરવો પડે બરાબર ચેઇન રૂલ પછી આપણે હજુ જોવું હોય બરાબર તો શું થાય તો કે ચેઇન રૂલ પછી હજુ એક આવે એ છે મલ્ટીપ્લિકેશન રૂલ શું છે ચેઇન રૂલ પછી આવે મલ્ટીપ્લિકેશન રૂલ તો ચલો મલ્ટીપ્લિકેશન રૂલ કઈ રીતે હોય તો કે એનું ફોર્મ્યુલા કઈક આ રીતે થાય ડી બાય ડી એક્સ ડી બાય ડી એક્સ યુવી મતલબ કે એક ટર્મ હોય યુ અને સેકન્ડ ટર્મ શું હોય વી બે ટર્મ શું હોય મલ્ટીપ્લિકેશનમાં હોય બરાબર તો એનો આન્સર શું આવે તો એનો આન્સર એવો આવે વી ડી યુ બાય ડી એક્સ પ્લસ યુ ડીવી બાય ડી એક્સ ડીવી બાય ડી એક્સ ચલો આ યાદ કેમ રાખવાનું આ યાદ રાખવાનું એમ છે કોઈ બી એક ટર્મ એઝ ઇટ ઇઝ ત્યારે સેકન્ડ ટર્મનું ડિફરન્શિએશન પ્લસ હવે સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન અહીંયા આપણે શું કર્યું છે જો પહેલા વહેલા યુનું ડિફરન્શિએશન કર્યું ને યુનું ડિફરન્શિએશન પહેલાં કર્યું મતલબ કે સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ સેકન્ડ ટર્મ કોણ હતી વી સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન પ્લસ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ સેકન્ડ ટર્મનું ડિફરન્શિએશન ચલો આ સમજાણું બધાને તો આમાં કઈ છે નહીં સિમ્પલ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે બરાબર સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મ નું ડિફરન્શિએશન પ્લસ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ સેકન્ડ ટર્મ નું ડિફરન્શિએશન બરાબર કદાચ અહીંયા તમે ફર્સ્ટ ટર્મ પહેલા એઝ ઇટ ઇઝ રાખો તો સેકન્ડ ટર્મ નું ડિફરન્શિએશન પ્લસ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મ નું ડિફરન્શિએશન એ તો કોઈ બી રીતે કરો ચાલવાનું જ છે ચલો હવે એનું શું કરીએ આપણે એક્ઝામ્પલ જોઈએ બરાબર એટલે તમને વધારે આઈડિયા આવે ચલો આવું આપેલું છે ડી બાય ડી એક્સ 2x + 3 ઇન્ટુ 4x + 1 જો બે ટર્મ તમને શું કર્યા છે મલ્ટીપ્લિકેશનમાં આપેલા છે કાંઈ નહીં તમારે શું કરી લેવાનું કન્સિડર કરી લેવાનું કઈ રીતે કન્સિડર કરવાનું સપોઝ ધીસ ઇઝ યુ એન્ડ ધીસ ટર્મ ઇઝ સપોઝ વી ફર્સ્ટ ટર્મ શું અઝ્યુમ કર્યું તમે યુ સેકન્ડ ટર્મે શું અઝ્યુમ કર્યું વી રૂલ શું હતો રૂલ શું હતો એક ટર્મ એઝ ઇટ ઇઝ કોઈ બી એક ટર્મ એઝ ઇટ ઇઝ સપોઝ સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ 4x + 1 તો ડિફરન્શિએશન કોનું કરવાનું ફર્સ્ટ ટર્મનું ડી બાય ડી એક્સ
2x plus 3 જેનું ડિફરન્શિએશન થઈ ગયું હવે એઝ ઇટ ઇઝ, મતલબ કે 2x plus 3 હવે એઝ ઇટ ઇઝ, તો ડિફરન્શિએશન કોનું થાય સેકન્ડ ટર્મનું, મતલબ કે d by dx 4x plus 1 કરો ડિફરન્શિએશન શું થાય, આ 4x plus 1 એઝ ઇટ ઇઝ, આનું કરો ડિફરન્શિએશન 2 એઝ ઇટ ઇઝ, x નું શું થાય 1, 3 તો કોન્સ્ટન્ટ કહેવાય એનું ડિફરન્શિએશન શું થાય 0, પ્લસ આ 2x plus 3 એઝ ઇટ ઇઝ, 4x માં 4 તો કોન્સ્ટન્ટ, x નું શું થાય ડિફરન્શિએશન 1, 1 નું શું થઈ જાય 0, કેમ કે 1 શું છે કોન્સ્ટન્ટ, અને સિમ્પ્લિફાઈ કરો 2 1 ઝા 2, 2 અહીંયા મલ્ટીપ્લાય થાય, 2 4 ઝા 8x, 1 2 ઝા 2, ઇન્ટુ 4 1 ઝા 4, 4 મલ્ટીપ્લાય કરો 4 2 ઝા 8x, પ્લસ 4 3 ઝા 12. હજુ આને સિમ્પ્લિફાઈ કરવું હોય તો સિમ્પ્લિફાઈ પોસિબલ છે, બટ એટલું બધું સિમ્પ્લિફાઈ આપણે અહીંયા કરવું નથી, કારણ કે આપણે તો અત્યારે શું જોઈએ છે, મેથડ જોઈએ છે, બરાબર, આન્સરથી આપણને મતલબ નથી. એ સિમ્પ્લિફાઈ તમને કરતા આવડે, કેમ કે હવે 8x ને બે ટર્મ સાથે મલ્ટીપ્લાય કરવાનું, 2 ને બી શું કરવાનું બે ટર્મ સાથે મલ્ટીપ્લાય કરવાનું, તો આન્સર તમને મળી જાય, બરાબર. તે તો સિમ્પ્લિફિકેશન તમને બેઝિક આવડતું જોઈએ. તો ચલો મલ્ટીપ્લિકેશન રૂલ શું છે સમજાનું, કોઈ ભી એક ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડ ટર્મનું ડિફરન્શિએશન, સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન, દેટ ઇઝ મલ્ટીપ્લિકેશન રૂલ. ડિફરન્શિએશનનો બી રૂલ છે, બટ એ ફિઝિક્સમાં આપણે આવતો નથી, એટલે આપણે એ ડિસ્કસ કરતા નથી. હવે એક મેઇન ટોપિક છે, બરાબર, એનો યુઝ તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ થશે, એટલે એ તમે હવે ધ્યાનથી સમજજો, બરાબર, તો તમને સમજાશે. ચલો આપણે પાછા ગ્રાફ ઉપર આવીએ, ચલો પાછા ગ્રાફ ઉપર આવીએ, બરાબર. તો ચલો જો આ એક ગ્રાફ ડ્રો કર્યો મેં અહીંયા, ચલો આ તો મેં નોર્મલ ગ્રાફ જ ડ્રો કર્યો છે, બરાબર. હવે શું થાય છે તો કે સપોઝ મને ગ્રાફ કંઈક આ રીતે મળ્યો, બરાબર. હવે સપોઝ મેં જે ગ્રાફ ડ્રો કર્યો ને એ ગ્રાફ મને આ રીતે મળ્યો. ચલો હવે આ રીતે ગ્રાફ મળ્યો એનો મતલબ શું થાય, આ રીતે ગ્રાફ મળ્યો એનો મતલબ શું થાય, તો કે આ રીતે ગ્રાફ મળ્યો એનો મતલબ એવો થાય કે અહીંયા મને શું મળશે, મેક્સિમમ વેલ્યુ મળશે. એ એક્ચ્યુઅલમાં જે મેક્સિમમ વેલ્યુ મળે છે ને એને શું કહેવાય, મેક્સિમા, બરાબર. તો એની બદલે માનો કે હવે આવું વિચારીએ તો એમાં કંઈ ખોટું નથી કે ક્યારેક આવું બી થશે કે તમે એક ગ્રાફ ડ્રો કરો તો એની અંદર તમને ગ્રાફનો શેપ કઈ રીતે મળશે, આ રીતે મળશે. જો આ રીતે તમને ગ્રાફનો શેપ મળે તો એનો મતલબ શું થાય કે તમને અહીંયા શું મળશે, મિનિમમ વેલ્યુ મળશે. એ મિનિમમ વેલ્યુ એટલે એક્ચ્યુઅલમાં શું થાય, મિનિમા. સમજાણું, ગ્રાફ હોય ગ્રાફ, બરાબર, એ ગ્રાફમાં તમને મેક્સિમમ વેલ્યુ બી મળે, ક્યારેક ક્યારેક તમને શું મળે, મિનિમમ વેલ્યુ બી મળે. એવું નથી કે ભાઈ અલગ ગ્રાફમાં જ મળે, સાઇન ટાઈપનો ગ્રાફ હોય, બરાબર, તો મેક્સિમમ મિનિમમ બે વેલ્યુ હોય ને. તો હવે મેક્સિમમ વેલ્યુ કેટલી હશે અને મિનિમમ વેલ્યુ કેટલી હશે, બરાબર, એ આપણે શું કરવું પડે, જોવું પડે, બરાબર, કે કેટલી વેલ્યુ મેક્સિમમ હશે, કેટલી વેલ્યુ મિનિમમ હશે, અને કયા પોઈન્ટ પર તમને મેક્સિમમ મળે અને કયા પોઈન્ટ પર મિનિમમ વેલ્યુ મળે, બરાબર, એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો ચલો હું આવું કહું તો એમાં કંઈ ખોટું છે કે ડીવાય બાય ડીએક્સ. હવે જોજો, ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સની વેલ્યુ કેટલી મળે તમને, 0. આ યાદ રાખજો, ડીવાય બાય ડીએક્સની વેલ્યુ તમે કેટલી કરી નાખો, 0, ત્યારે તમને શું મળશે, રૂટ મળશે, બરાબર. એના આપણે એક્ઝામ્પલ જ લઈએ અહીંયા. સપોઝ તમને વાયની વેલ્યુ આપેલી હોય એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. ચલો આવી વેલ્યુ તમને આપેલી છે, બરાબર. ડીવાય બાય ડીએક્સ કઈ રીતે ફાઇન્ડ કરાય, એનું તમારે શું કરવું પડશે, ડિફરન્શિએશન કરો. ચલો ડીવાય બાય ડીએક્સ, સમજાણું. તો અહીંયા ડિફરન્શિએશન તમને આવડે જ છે, 2 મલ્ટીપ્લિકેશનમાં 1 પાવર માઇનસ, મતલબ કે ઓનલી એક્સ, 3 તો કોન્સ્ટન્ટ છે, એક્સનું શું થઈ જાય 1, 2નું શું થઈ જાય 0. હવે ડીવાય બાય ડીએક્સ બરાબર તમે શું અઝ્યુમ કરી લ્યો, 0. ડીવાય બાય ડીએક્સનો આન્સર હતો 2x પ્લસ 3, તો 2x પ્લસ 3 બરાબર તમે શું અઝ્યુમ કર્યું, 0.
एक्स ने सब्जेक्ट करो बराबर आनी अंदर थी तो शू थाय तो के एक्स ने तमे आनी अंदर सब्जेक्ट करो तो शू थशे एक्स इक्वल टू माइनस थ्री बाय टू अहीं चलो तमने एक ज रूट मळ्यु अहीं तमने शू मळ्यु एक ज रूट मळ्यु पण क्यारेक तमने रूट केवा मळे मोर देन वन बराबर मतलब के तमने बे रूट मळे अलग अलग बराबर तमे टेन्थ नी अंदर पॉलिनोमियल्स सोल्व कर्या छे बराबर पॉलिनोमियल्स मां शू करता पॉलिनोमियल्स मां इक्वल टू झीरो तमे अज्यूम करी અને એના બે રૂટ ફાઇન્ડ કરતા બરાબર એવી મેથડ તમારે આવતી તો અહીંયા સપોઝ તમને કોઈ બી એક પોલીનોમિયલ બનતું હોય dy / dx નું એ dy / dx ની બદલે તમે 0 અઝ્યુમ કરો તો તમને x ની કેટલી વેલ્યુ મળશે 1 ઓર મોર ધેન 1 તો એ જે વેલ્યુ હશે ને એ વેલ્યુ ઉપર તમને કાં તો મેક્સિમા મળશે ને કાં તો તમને શું મળશે મિનિમા તો હવે આપણે એ જોવું છે કે ક્યારે મેક્સિમા હશે ને ક્યારે શું હશે મિનિમા જો dy / dx ઇઝ ઇક્વલ ટુ 0 શું કામ અઝ્યુમ કર્યું કેમ કે મેક્સિમા ઓર મિનિમા હશે ને ત્યારે સ્લોપ તમને કેવો મળી જશે હોરિઝોન્ટલ dy / dx ની વેલ્યુ 0 કરવાનું રીઝન એ હતું કે મેક્સિમમ પોઈન્ટ પર તમે સ્લોપ ડ્રો કરશો ને તો એ સ્લોપ તમને કેવો મળશે હોરિઝોન્ટલ અને મિનિમમ પોઈન્ટ પર બી તમે સ્લોપ ડ્રો કરશો ને તો ત્યાં બી તમને સ્લોપ કેવો મળશે હોરિઝોન્ટલ જ મળશે અહીંયા સ્લોપ કેવો થઈ ગયો છે હોરિઝોન્ટલ એનો મતલબ કે dy / dx કેટલો થશે 0 તો તમારે મેક્સિમમ અને મિનિમમ માટેની કન્ડિશન છે મેક્સિમમ અને મિનિમમ માટેની કન્ડિશન શું થાય dy / dx તમારે શું અઝ્યુમ કરી લેવાનું 0 મતલબ કે જે બી ફંક્શન આપ્યું હોય એનું ફાઇન્ડ શું કરવાનું dy / dx એને શું કહી દેવાનું 0 એટલે તમને x નું શું મળશે રૂટ મળશે બરાબર તો હવે x નો રૂટ તમને અહીંયા સપોઝ શું મળ્યો નેગેટિવ x નો રૂટ તમને શું મળ્યો નેગેટિવ હવે સેકન્ડ સ્ટેપ એનું એવું છે કે તમારે ફાઇન્ડ કરવું પડશે d² y / dx² મતલબ કે ડબલ ડિફરન્શિએશન એકવાર તો તમે ડિફરન્શિએશન કર્યું જ છે હજુ તમારે સેકન્ડ ટાઈમ ડિફરન્શિએશન કરવાનું બરાબર તો ચલો જો ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન કર્યું ત્યારે આન્સર શું આવ્યો હતો 2x + 3 ત્યારે આન્સર શું આવ્યો હતો 2x + 3 તો તમારે હજુ ડિફરન્શિએશન કરવાનું છે ડી બાય dx કોનું જે આન્સર આવ્યો હતો એનું 2x + 3 નું તો ચલો 2x + 3 નું ડિફરન્શિએશન તમને આવડે જ છે 2 as it is x નું શું થાય 1 + 3 તો કોન્સ્ટન્ટ છે તો એનું શું થઈ જાય 0 એનો મતલબ કે d² y / dx² એનો આન્સર શું આવ્યો 2 2 1 2 ચલો આન્સર તમને કંઈક મળ્યો ને આવો આન્સર તમને શું મળ્યો કંઈક મળ્યો એ આન્સર કેવો છે અત્યારે પોઝિટિવ એ આન્સર કેવો છે અત્યારે પોઝિટિવ તો હવે તમને હું કન્ડિશન લખી દઉં બરાબર એટલે તમને કન્ડિશન સમજાશે કે હું શું કહેવા માંગુ છું ચલો આપણે અત્યારે સાઈડમાં રાખીએ જો પહેલા વહેલા મેઇનલી તમારે શું અઝ્યુમ કરવાનું dy / dx એની વેલ્યુ શું અઝ્યુમ કરવાની 0 ત્યારે તમને શું મળશે મેક્સિમા ઓર મિનિમા મતલબ કે મેક્સિમમ વેલ્યુ ઓર મિનિમમ વેલ્યુ હવે એની અંદરથી આપણે બે પોર્શન અઝ્યુમ કર્યા બરાબર ફર્સ્ટ પોર્શન આપણે શું અઝ્યુમ કર્યો છે d² y / dx² મતલબ કે ડબલ ડિફરન્શિએશન તો જો ડબલ ડિફરન્શિએશનની પોસિબિલિટી કેટલી છે તો કે ડબલ ડિફરન્શિએશનની પોસિબિલિટી કંઈક એવી થાય કે આઈધર ડબલ ડિફરન્શિએશન ઇઝ પોઝિટિવ ઓર ડબલ ડિફરન્શિએશન ઇઝ નેગેટિવ તો ચલો હવે તમને જો હું ગ્રાફ પરથી સમજાવવાની ટ્રાય કરું બરાબર તમને સમજાય તો નહીં તો પછી તમારે યાદ રાખી લેવાનું ચલો મેક્સિમામાં શું થાય તો કે મેક્સિમામાં સ્લોપ તમને કેવો મળે છે હોરિઝોન્ટલ મેક્સિમાની અંદર તમને સ્લોપ કેવો મળે છે હોરિઝોન્ટલ પણ મેક્સિમાથી તમે થોડુંક આગળ ચાલશો તો ગ્રાફ હવે ક્યાં આવશે નીચે મેક્સિમાએ તમને ગ્રાફ કેવો મળે છે હોરિઝોન્ટલ બટ મેક્સિમાથી તમે થોડાક આગળ ચાલશો તો ગ્રાફ તમને ક્યાં મળશે નીચે મળશે મતલબ વેલ્યુ શું થાય છે ડિક્રીઝ વેલ્યુ ડિક્રીઝ થાય એનો મતલબ કે વેલ્યુ શું થાય છે નેગેટિવ એની બદલે મિનિમામાં તમે આવો મિનિમા ઉપર તમને ગ્રાફ કેવો મળે છે હોરિઝોન્ટલ બટ મિનિમાથી તમે થોડાક આગળ ચાલશો તો ગ્રાફ તમને કેવો મળશે ઉપર જાય છે ઉપર મતલબ કે ગ્રાફ કેવો થાય છે પોઝિટિવ તો એનો મતલબ કે મિનિમામાં ગ્રાફ કેવો થાય છે સ્લાઇટલી પોઝિટિવ મેક્સિમામાં ગ્રાફ કેવો થાય સ્લાઇટલી નેગેટિવ તો નેગેટિવમાં મેક્સિમા
पॉजिटिव मा मिनिमा उल्टू बराबर तो અહીંયા તમારે કન્ડિશન શું યાદ રાખવાની ઇફ d સ્ક્વેર y / dx સ્ક્વેર ઇઝ પોઝિટિવ ધેન પોઈન્ટ ઇઝ પોઝિટિવ હોય તો પોઈન્ટ કયો થાય યસ મિનિમા એન્ડ ઇફ d સ્ક્વેર y / dx સ્ક્વેર ઇઝ નેગેટિવ ધેન ધેટ પોઈન્ટ ઇઝ મેક્સિમા ઉલટું યાદ રાખવાનું નેગેટિવમાં મેક્સિમા પોઝિટિવમાં મિનિમા એટલે તમારે શું કરવાનું પહેલા વેલા d સ્ક્વેર y / dx સ્ક્વેર ઇક્વલ ટુ 0 અઝ્યુમ કરવાનું જો તમે આવું 0 અઝ્યુમ કરશો તો એના તમને શું મળશે રૂટ મળશે રૂટ મતલબ કે કઈક એના આન્સર મળશે એ આન્સર કેટલા હશે તો કે 2 હશે આન્સર કેટલા હશે 2 બરાબર એવું કમ્પલસરી નથી કે 2 જ આન્સર મળે બરાબર આ તો આપણે ખાલી જસ્ટ અઝ્યુમ કરીએ છીએ બરાબર x1 એન્ડ x2 હવે શું કરવાનું डबल डिफरेंशिएशन करवानू बराबर आंसर શું આવે પોઝિટિવ કા આન્સર શું આવશે નેગેટિવ આન્સર જો પોઝિટિવ આવે એનો મતલબ કે મિનિમા આન્સર નેગેટિવ આવે મતલબ કે મેક્સિમા કોઈ ભી એક પોઈન્ટ પર મેક્સિમા મળશે ને કોઈ ભી એક પોઈન્ટ પર મિનિમા મળશે એ તમને આપણે અપ્લાય કરી અને બતાવશું બરાબર મતલબ કે ચેપ્ટર્સ આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ ત્યારે આ તમને હું યુઝ કરીને બતાવીશ એટલે તમને ખબર પડી જશે બરાબર કે ક્યારે મેક્સિમા કહેવાય ને ક્યારે મિનિમા કહેવાય મતલબ કે કોઈ ભી સ્લોપ બનતો હોય તો એ સ્લોપની અંદર એક ટાઈમ એવો આવે કે ત્યાં વેલ્યુ કેવી હશે મેક્સિમમ તો એ કયા પોઈન્ટ પર મેક્સિમમ હશે એ ફાઇન્ડ કરવી હોય તો તમને ઇઝીલી ડિફરન્શિએશનની હેલ્પથી તમે ફાઇન્ડ કરી શકો એની બદલે ગ્રાફ સપોઝ ડિક્રીઝ થતો હોય પછી પાછો ઇન્ક્રીઝ થાય તો એક પોઈન્ટ કેવો આવશે મિનિમા તો એ મિનિમા તમને કયા પોઈન્ટ પર મળે છે મતલબ કે કયા પોઈન્ટ પર ગ્રાફની વેલ્યુ કેવી હશે મિનિમમ એ તમે આના ઉપરથી ફાઇન્ડ કરી શકો બરાબર તો જનરલી મેક્સિમા અને મિનિમાનો કન્સેપ્ટ કોના માટે છે કે કયા પોઈન્ટ પર ગ્રાફ મેક્સિમમ થાય કયા પોઈન્ટ પર ગ્રાફ મિનિમમ થાય બરાબર એ ફાઇન્ડ કરવા માટે જનરલી યુઝ થતું હોય ફિઝિક્સમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આનો ઘણો ખરો યુઝ થાય બરાબર કે તમને આ આવડતું હોય તો ઇઝીલી ન્યુમેરિકલ તમારાથી સોલ્વ થઈ જાય બરાબર એમસીક્યુ તમારાથી સોલ્વ થઈ જાય તો આ તમારા માટે એ પર્પઝથી શું થાય કામની વસ્તુ છે બરાબર બહુ તો ચલો અત્યારે તમે ખાલી આ જ યાદ રાખો કે મેક્સિમા અને મિનિમા કંઈક હોય બરાબર જ્યારે આપણે એપ્લિકેશન આવશે ત્યારે તમને એ સમજાવી દેશું તો બેઝિકલી કહેવાનો મતલબ એવો હતો બરાબર કે જ્યારે કર્વ ટાઈપનો ગ્રાફ મળે મતલબ કે લિનિયર ગ્રાફ નથી મળતો ત્યારે બે પોઈન્ટ વચ્ચે તમે ટેન્જન્ટ ડ્રો કરવા જાઓ ને તો એ લાઈન શું કરે ગ્રાફને કટ કરે બરાબર તો તમારે શું કરવું પડે એ અને બીને એકબીજાની નજીક લઈ આવવા પડે નજીક લઈ આવો તો ગ્રાફ તમને કેવો મળે એપ્રોક્સિમેટલી સ્ટ્રેટ મળે એક્ઝેક્ટ સ્ટ્રેટ હજી મળ્યો નથી એપ્રોક્સિમેટલી ગ્રાફ કેવો મળ્યો તમને સ્ટ્રેટ જેમ જેમ નજીક લઈ આવો એમ ગ્રાફ કેવો થવા માંડે સ્ટ્રેટ થવા માંડે એનો મતલબ કે એ બી તમે નજીક લઈ આવો છો એ બી તમે શું કરો છો નજીક લઈ આવો છો એનો મતલબ કે ડેલ્ટા વાયની વેલ્યુ તમે એપ્રોક્સિમેટલી કેટલી કરી નાખો છો ઝીરો એક્ઝેક્ટ ઝીરો નથી કહેતો એપ્રોક્સિમેટલી ઝીરો અને ડેલ્ટા એક્સની વેલ્યુ બી એપ્રોક્સિમેટલી ઝીરો કેમ કે એ અને બી પોઈન્ટને તમે સાવ બાજુ બાજુમાં લખી નાખ્યા બરાબર તો એનો મતલબ કે વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ એન્ડ ડેલ્ટા વાય બીકમ નિયરર ટુ ઝીરો નોટ એક્ઝેક્ટલી ઝીરો તો આપણે એકચ્યુઅલમાં એક સ્મોલ પાર્ટ કરી નાખ્યો કે ભાઈ આખા ગ્રાફનો શું કહી રહ્યો એક સ્મોલ પાર્ટ કરી નાખ્યો એ સ્મોલ પાર્ટને શું કહેવાય ડિફરન્શિએશન ડીવાય બાય ડીએક્સ તો એ ડીવાય બાય ડીએક્સ તમને જે સ્લોપ મળશે એ કોનો હશે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટનો હશે બરાબર આખા ગ્રાફનો મળશે નહીં અને પર્ટિક્યુલર પોઈન્ટનો ફાઇન્ડ કરવાનું રીઝન એ હતું કે તમારા આન્સરની અંદર શું આવે એક્યુરેસી આવે ફોર્મ્યુલામાં તમને જો એક ફોર્મ્યુલા તમારે આ યાદ રાખવાનું છે બરાબર ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન દેટ ઇઝ ઇક્વલ ટુ એન એક્સ એન માઇનસ વન એક તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે ડી બાય ડી એક્સ ઓફ એની કોન્સ્ટન્ટ દેટ ઇઝ ઝીરો એ સિવાય તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું થાય બરાબર તો એ કયું ફોર્મ્યુલા થાય આ ડી બાય ડી એક્સ ઓફ એક્સ દેટ ઇઝ વન એ સિવાય તમારે આવું યાદ રાખવાનું કે ભાઈ તમને પોલીનોમિયલ્સ આપે બરાબર તો શું કરવાનું ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્શિએશન કરવાનું એમાં કંઈ ખાસ વસ્તુ છે નહીં ઓકે ચલો એના પછી તમને શું આપેલું છે બેઝિક ફોર્મ્યુલાસ બરાબર ડિફરન્શિએશન ઓફ ઈ રેસ ટુ એક્સ દેટ ઇઝ ઈ રેસ ટુ એક્સ ડિફરન્શિએશન મતલબ કે ઈ એકચ્યુઅલમાં છે શું ઈ મીન્સ એક્સપોનેન્શિયલ ફંક્શન એન્ડ વેલ્યુ ઓફ ઈ ઇઝ 2.718 ડિફરન્શિએશન ઓફ લોગ એક્સ દેટ ઇઝ 1/x ડિફરન્શિએશન ઓફ એ રેસ ટુ એક્સ એ મતલબ કોઈ બી નંબર હોય બરાબર
a raise to x, that is a raise to x log a to the base e. Clear? D by dx sin x, to answer આવશે cos x. Cos નું શું થાય ડિફરન્શિએશન માઇનસ sin. tan નું શું થાય sec square, cot નું cos x square, sec નું sec x into tan x, cos x નું cos x નું માઇનસ cos x into cot x. C વાળામાં બધે નેગેટિવ આવશે, બાકી બધા ટ્રિગોનોમેટ્રીમાં કેવા આવશે પોઝિટિવ. એ તમારે યાદ રાખવા માટે છે, બરાબર? મિક્સમાં એક્ઝામ્પલ તમને એક અહીંયા સમજાયું. ટ્રિગોનોમેટ્રીમાં તમને ચેઇન રૂલ સમજાવ્યું. ચેઇન રૂલમાં યાદ એટલું રાખવાનું કે પહેલા પર્ટિક્યુલર ફંક્શનનું ડિફરન્શિએશન કરવાનું, પછી ફંક્શનની અંદરનું, એ બે શેમાં રહેશે? મલ્ટીપ્લાયમાં રહેશે. એ સિવાય તમને જો મલ્ટીપ્લિકેશન રૂલ અહીંયા તમને શીખડાયો છે, મલ્ટીપ્લિકેશન રૂલમાં બે ટર્મ શું હોય? મલ્ટીપ્લિકેશનમાં હોય. યાદ શું રાખવાનું? એક ટર્મ એઝ ઇટ ઇઝ બીજા ટર્મનું ડિફરન્શિએશન પ્લસ બીજું ટર્મ એઝ ઇટ ઇઝ પહેલા ટર્મનું ડિફરન્શિએશન. પછી મેક્સિમમ મિનિમમ તમને સમજાયું. કોઈ બી એક ગ્રાફ પર તમને વેલ્યુ કેવી મળશે? મેક્સિમમ. કોઈ બી એક ગ્રાફમાં તમને એક પોઈન્ટ પર વેલ્યુ કેવી મળશે? મિનિમમ. તો એ મેક્સિમમ ને મિનિમમ તમને ક્યારે મળે છે, બરાબર? એના માટેની આ કન્ડિશન હતી. યાદ રાખવાનું, ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઝીરો, મતલબ કે પોઝિટિવ, ધેન પોઈન્ટ ઇઝ મિનિમમ. એન્ડ ઇફ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ નેગેટિવ, ધેન ગ્રાફ ઇઝ મેક્સિમમ. ઉલટું, બરાબર? પોઝિટિવમાં મિનિમમ, નેગેટિવમાં મેક્સિમમ. એ સિવાય આપણે એક નાનકડી વાત રહી ગઈ હતી, બરાબર? વચ્ચે એ સાથે સાથે લઈએ જ લઈએ, એટલે અલગથી એ કરવું નહીં. લોગના રૂલ, બરાબર? બેઝિક રૂલ્સ ઓફ લોગ. બેઝિક રૂલ્સ ઓફ લોગ. તો કે જનરલી લોગ કેટલી ટાઈપના હોય? જનરલી લોગના ટુ ટાઈપ હોય, બરાબર? ફર્સ્ટ વન ઇઝ લોગ એક્સ ટુ ધ બેઝ 10, અને સેકન્ડ થાય log x to the base e. ચલો જો આને કઈ રીતે લખી શકાય? log x upon log 10. આ log x to the base 10 ને કઈ રીતે લખી શકાય? log x by log 10. આને સેકન્ડ ફિઝિક્સની અંદર અને કેમેસ્ટ્રીની અંદર log x to the base e હોય તો એને ln x p લખાય છે, બરાબર? log 10 ની વેલ્યુ કેટલી હોય? 1. તો log x ડિવાઈડ બાય 1, તેનો આન્સર સિમ્પલી શું આવશે? log x. તો જનરલી જો લોગના પહેલા પહેલા ટાઈપ કેટલા હોય? 2, ટુ ધ બેઝ 10 ઓર ટુ ધ બેઝ e. ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર આપણે આ યુઝમાં આવશે, log ટુ ધ બેઝ e, બરાબર? ટુ ધ બેઝ 10 નું આપણે યુઝ આવતો નથી. ચલો હવે એના રૂલ જોઈએ, બરાબર? લોગેરિધમના. તો ચલો રૂલ કંઈક એનો આવો છે. સપોઝ તમને આવું આપેલું હોય, લોગ એક્સ પ્લસ લોગ વાય. બે લોગ તમને શેમાં આપેલા હોય? એડિશનની અંદર આપેલા હોય, તો શું થઈ જાય? મલ્ટીપ્લિકેશન, મતલબ કે લોગ એક્સ ઇન્ટુ વાય. સેકન્ડ રૂલ કંઈક આવો છે, બરાબર? લોગનો લોગ એક્સ માઇનસ લોગ વાય. સબસ્ટ્રેક્શન હોય, બરાબર? તો શું થઈ જાય? ડિવિઝન, મતલબ કે લોગ એક્સ બાય વાય. હજુ લોગનો એક રૂલ એવો છે, બરાબર? કે તમને આવું આપેલું હોય, લોગ એક્સ રેસ ટુ એન, તો પાવર શું થાય? મલ્ટીપ્લિકેશનમાં લખો તો બી ચાલે, મતલબ કે એન લોગ એક્સ. સમજાણું? એન લોગ એક્સ. તો જો આ બેઝિક લોગના રૂલ હતા, બરાબર? કે તમને લોગ જ્યારે યુઝમાં આવતા હોય ત્યારે લોગની અંદર તમને બેઝિક આઈડિયા અહીંયાથી મળી જાય, બરાબર? જનરલી લોગના ટાઈપ ટુ હોય, બટ ફિઝિક્સની અંદર, ફિઝિક્સની અંદર આપણે યુઝમાં કયો આવશે મેજોરિટી? હા, બરાબર, તમને ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રીમાં યુઝમાં કયો આવશે? લોગ ટુ ધ બેઝ ઈ. લોગ ટુ ધ બેઝ 10 આપણે યુઝમાં આવતો નથી. ચલો એટલું સમજાણું પહેલા વહેલા. તો આ હતો તમારો બેઝિક ડિફરન્શિએશનનો લેક્ચર, બરાબર? હવે સેકન્ડ એના કરતાં ઉલટી પ્રોસેસ, એ છે ઇન્ટિગ્રેશન. મતલબ કે તમે પાથને શું કર્યું હતું? પાર્ટીશન કર્યું હતું ને પાથનું, તે શું કર્યું કહેવાય? ડિફરન્શિએશન કર્યું કહેવાય. તો હવે આખા પાથને કમ્બાઈન કરવો હોય, બરાબર? તો આખા પાથને કમ્બાઈન કરવો હોય તો શેનો યુઝ થાય? ઇન્ટિગ્રેશનનો યુઝ થાય. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર? આજ માટે આટલું જ રાખીએ. ડિફરન્શિએશનની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે, કે જેમ પ્રેક્ટિસ તમે વધારે કરશો
એમ તમારા માટે ડિફરન્શિએશન ઈઝી થઈ જશે. બરાબર, આ ટોપિક લેવાનું રીઝન એ હતું કે આપણે ચેપ્ટરમાં આગળ હવે ડિફરન્શિએશનનો જ યુઝ આવશે. બરાબર, તો એ બધી વસ્તુ હવે કામની છે, એટલે ડિફરન્શિએશનની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. બરાબર, જેટલા ન્યુમેરિકલ મેક્સિમમ સોલ્વ થાય એટલા સોલ્વ કરો, એટલે તમારા માટે આ વસ્તુ ઇઝી થઈ જાય. બરાબર, આજ માટે ચાલો આપણે આટલું જ રાખીએ. જય હિન્દ.